तो आज आप धोरण 12 नी अंदर ईमेल राइटिंग विषय शीखवाना छे। हाउ टू राइट एन ईमेल ए आपनो टॉपिक छे। आपणे आ आजना लेक्चर नी अंदर व्हाट इज ईमेल, द यूज ऑफ ईमेल इन प्रेजेंट डे एंड हाउ टू राइट एन ईमेल एना स्ट्रक्चर विषय, एना फॉर्मेट विषय आज शीखवाना छे। हूँ आशा राखू छू के तमने वधारे मजा आवशे आपना आ लेक्चर नी अंदर। આપણું આજનું પ્રેઝન્ટેશન જે પણ છે તે પીપીટી દ્વારા બનાવવામાં આવેલું છે અને જેના દ્વારા હું તમને સરળતાપૂર્વક સમજાવી શકીશ। જેવી રીતે ગયા વખતે આપણે એપ્લિકેશન વિશે પીપીટી બનાવી હતી તો ઇમેલ રાઇટિંગ એક આર્ટ છે ખરેખર તો, અને સ્પેશિયલી જ્યારે આપણે 12માના બોર્ડના પ્રશ્નપત્રમાં ઇમેલને લખતા હોઈએ તો ઈમેલ આપણને પૂરા માર્ક્સ અપાવી શકે। યાદ રાખો તમારે લેખન વિભાગની અંદર એસે આવશે, એપ્લિકેશન આવશે, ઈમેલ રાઇટિંગ આવશે, રિપોર્ટ રાઇટિંગ આવશે, સ્પીચ આવશે, પરંતુ રિપોર્ટ અને સ્પીચ આ બંને એવા ટોપિક છે કે જે તમે સ્કીપ કરી શકો છો અને એના બદલે તમે ઈમેલ અને એપ્લિકેશન લખી શકો છો। હવે ઇમેલ અને એપ્લિકેશન એ આપણને પૂરા માર્ક્સ અપાવે, શું કામ? બીકોઝ એનું સ્પેશિયલ એક સ્ટ્રક્ચર છે જેમાં તમે સ્ટ્રક્ચરને ફોલો કરો અને તમે એના ચોક્કસ ફોર્મેટને ફોલો કરો તો તમે ઇઝીલી પૂરા માર્ક્સ લાવી શકો છો। કારણ કે તેના એડ્રેસ લખવાના માર્ક્સ હોય છે, તેના સંબોધનના એટલે કે સેલ્યુટેશનના માર્ક્સ હોય છે, ગ્રીટિંગ્સ વગેરે કરીએ તેના માર્ક્સ હોય છે, કન્ક્લુઝન કરીએ તેના માર્ક્સ હોય છે, તો આ બધા માર્કિંગ તમને જોડી જોડી અને પૂરા માર્ક્સ અપાવી શકે છે। ઘણા બધા આર્ટ્સના બહેનો પણ આમાં જોડાઈ રહ્યા છે, હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું। તમારું માઇક ખાસ બંધ રાખજો બહેનો જ્યારે તમે જોઈન થાવ ત્યારે। તો ઈમેલ એ કેવી રીતે લખવો, જો કે 11th માં તમે શીખીને જ આવ્યા છો, છતાં પણ કેટલાક બહેનો જે નવા હોય તેમના માટે હું ફરીથી આ ઈમેલના સ્ટ્રક્ચરને સમજાવવાનું છું આજે। અને બહેનો 12માના બોર્ડ માટે બહેનો માઇક બંધ રાખજો, માઇક બંધ રાખજો જેનું માઇક ચાલુ હોય તે, ઓકે। તો 12માં ધોરણની અંદર ઈમેલ એ તમને પૂરા માર્ક્સ અપાવી શકે એના માટે આપણે ઇઝીલી સારી રીતે એને સમજી શકીએ તેના માટે આજનું આપણું આ પ્રેઝન્ટેશન છે। હું વધારે ટાઈમ વેસ્ટ ન કરતા સીધું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરું છું। હજી બેન કોઈ પણ માઇક ચાલુ છે જરાક માઇક તમારું પ્લીઝ બંધ કરી દેજો અને સાથે તમારો વિડીયો પણ ઓફ કરી દેજો, વિડીયો અને તમારું માઇક આ બંને ઓફ કરી દેજો। જો તમે લેફ્ટ સાથે જો મિટિંગ છે યાદ રાખજો, વિડીયો બંધ કરી દેજો અને માઇક બંધ કરી દેજો। બેન માઇક બંધ કરી દેજો, જે લોકો નવા જોઈન્ટ થાય છે તે બેનો પોતાનું માઇક બંધ રાખે। ઈમેલ રાઇટિંગ તેની અંદર સૌપ્રથમ તો આપણે એ શીખવાનું છે કે ઈમેલ શું છે। હવે બેઝિકલી આપણે બધા જ જાણીએ છીએ ઈમેલ શું છે। ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ, આપણે બધા જ જાણીએ છીએ એ કેના દ્વારા આપણે મોકલી શકીએ છીએ તેના વિશે પણ આપણે જાણીએ છીએ સારી રીતે। ચાલુ રાખજો એક મિનિટ, હું તમને સ્ક્રીન શેર કરું છું જેથી તમે ઇઝીલી જોઈ શકો। માઇક બંધ રાખજો બેન, બેન માઇક બંધ રાખજો, આનું રેકોર્ડિંગ થાય છે એટલે માઇક પ્લીઝ બંધ રાખજો। તમને સ્ક્રીન દેખાય છે બેનો? કોઈ એક બેન કહે છે મને, હા સર દેખાય છે, હા સર, હા સર, ઓકે 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 ઓકે, હવે તમારું માઇક પાછું બંધ કરી દેજો, ઓફ કરી દેજો,
તો પહેલી વસ્તુ, ઈમેલ રાઇટિંગ એ એવી વસ્તુ છે કે તેમાં તમે પૂરા માર્ક્સ લાવી શકો છો, પણ પણ પ્રશ્ન એ છે કે જો તમે યોગ્ય સ્ટ્રક્ચરમાં લખો તો, ધેટ મીન્સ તમારે એને સ્પેશિયલ પ્રકારના એક સ્ટ્રક્ચરની અંદર ફોલો કરવાનું હોય છે. એ સ્ટ્રક્ચર શું છે તેના વિશે આપણે શીખવાના છીએ. સૌ પ્રથમ તો આપણે એ સમજીએ કે વોટ ઇમેલ, વોટ ઇઝ એન ઇમેલ. પ્રશ્ન તમારા મગજમાં આવે, આપણે જાણીએ છીએ કે ઇમેલ એ ઇલેક્ટ્રોનિક મેલ છે, બટ ધેર ઇઝ અ સ્પેશિયલ ડેફિનેશન ફોર ઇમેલ. આઈ હેવ જસ્ટ મેન્શન ઇટ. અ ન્યુ વે ઓફ કીપિંગ ઇન ટચ થ્રુ રાઇટિંગ ઇઝ બિકમિંગ મોર એન્ડ મોર પોપ્યુલર ટુડે, એન્ડ ધેટ ઇઝ થ્રુ ઇલેક્ટ્રોનિક મેલ ઓર ઇમેલ. એક નવા પ્રકારની રાઇટિંગ, એકબીજા લોકો એકબીજાના ટચમાં આવી શકે એના માટે એક નવા પ્રકારની ટેકનિક ટુડે, આજના દિવસમાં એક નવા પ્રકારની ટેકનિકને ફોલો કરવામાં આવે છે, અને તે છે ઇલેક્ટ્રોનિક મેલ. ઇમેલ આર સેન્ટ થ્રુ ધ કમ્પ્યુટર, મોબાઈલ ફોન ઓર અધર ઇલેક્ટ્રોનિક મીડિયા વિચ આર કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેટ. હવે આપણે બધા જાણીએ છીએ કે ઇમેલ સેન્ડ કરવો હોય તો એ મોબાઈલ, કમ્પ્યુટર્સ, ફોન્સ કે પછી બીજા કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા તમે મોકલી શકો. બટ તમારે શું જોઈએ એના માટે? ધેર ઇઝ નીડ ફોર ઇન્ટરનેટ કનેક્શન. તમારે ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. ઇન્ટરનેટ, વિધાઉટ ઇન્ટરનેટ યુ કેન નોટ સેન્ડ ઇમેલ ટુ એનીબડી. હવે ઇમેલના શું શું યુઝ છે? યુઝ ઓફ ઇમેલ, ફર્સ્ટ યુઝ છે, ધ ઇમેલ્સ આર યુઝડ ફોર ઓફિશિયલ પર્પઝ. ઇમેલ છે એ ઓફિશિયલ પર્પઝ માટે, એટલે કે કોઈ વ્યક્તિને ઓફિસ, ઓફિસ કોને કહેવાય કે ભાઈ આપણે જાણીએ છીએ કેટલાક ઓફિશિયલ કામકાજ હોય, જેમ કે કોઈ એક સ્કૂલ છે એને બીજી કોઈ સ્કૂલનું કામ છે, અથવા તો બીજી કોઈ કચેરીનું કામ છે, તો એ કચેરીને પોતે ઇમેલ મોકલે છે. કોઈ કંપની છે એને બીજી કોઈ કંપની સાથે કંઈક બિઝનેસ કરવું છે તો એના માટે ઇમેલ મોકલશે. અથવા કોઈ કર્મચારી છે તે કોઈ કંપનીને કોઈ કામથી, કોઈ કોઈ વસ્તુના પ્રસ્તાવથી, અથવા તો કોઈ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવવા માટે, કે પછી કોઈ પ્રકારની ડિમાન્ડ માટે જ્યારે તેની સાથે ઇન્ટરેક્ટ કરે છે તો એના માટે એને તેને ઇમેલ મોકલે છે. એટલે ઇમેલ મોટા ભાગે ઓફિશિયલ પર્પઝ માટે યુઝ થતા હોય છે. ઇમેલ્સ આર યુઝ્ડ ફોર બિઝનેસ પર્પઝ. ઇમેલ્સ એ બિઝનેસ પર્પઝ માટે વપરાય છે. મેં હમણાં આગળ જે કીધું એ પ્રમાણે કે કોઈ કસ્ટમર છે અથવા તો કોઈ કંપની છે તે બીજી કંપની સાથે કોઈ બિઝનેસના ઇન્ટરેક્શન માટે ઇમેલને મોકલી શકે છે. એવું નહીં માત્ર બિઝનેસ માટે વપરાય, એના સિવાય પણ ઉપયોગ છે એનો. ઇમેલ્સ આર યુઝ ટુ રિમેન ઇન ટચ વિથ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. જેમ કે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે કે રિલેટિવ સાથે તમે ટચમાં રહેવા માંગતા હોય, ધેટ મીન્સ કે તમે એની સાથે કોન્ટેક્ટમાં રહેવા માંગતા હોવ, તો તમે ઇમેલ મોકલી શકો છો. એક જ મિનિટ ચાલુ રાખજો બેનો, કેટલાક બેનોને એડ કરી લઈએ છીએ આપણે. ઓકે, then emails are used to share text messages, photographs, music, movie, etc. એટલે કે ઈમેલ તે મ્યુઝિક ને, ફોટોગ્રાફ્સ ને, મેસેજ ને, મૂવી ને, તમે મૂવી ની લિંક પણ એમાં એટેચ કરીને મોકલી શકો બીજા લોકોને. ફોટોગ્રાફ સેન્ડ કરવા હોય, મ્યુઝિકની કોઈ લિંક શેર કરવી હોય, મ્યુઝિકના કોઈ ઓડિયો વિડીયોને સેન્ડ કરવો હોય, તો તમે તેની અંદર અટેચ કરી અને તમે એને મોકલી શકો છો બીજા લોકોને. ધેન એ પછી ઇમેલ ઇઝ યુઝ ટુ શેર ઇન્ફોર્મેશન એટ અ ટાઈમ વિથ મેની પીપલ, દેટ મીન્સ ઇન ગ્રુપ્સ. તમે કોઈ આખા ગ્રુપને કોઈ ઇમેલ મોકલવા માંગતા હોય, કોઈ કોઈ માહિતી મોકલવા માંગતા હોય, તો તમે તેના માટે પણ ઇમેલનો યુઝ કરી શકો. તમે એક સાથે ઘણા બધા લોકોને મેલ કરી શકો છો, ઘણા બધા લોકોને માહિતી મોકલી શકો છો. જેવી રીતે અત્યારે આપણે વોટ્સઅપની અંદર કે પછી બીજા કોઈ ફેસબુક છે વગેરેમાં એમાં ટેગ કરી શકીએ છીએ આપણે, તેમ બીજા ઘણા બધા સોશિયલ પેલા કનેક્ટની સાઇટ અલગ અલગ છે, પણ આ સોશિયલ સાઇટ્સ છે, એવી રીતે ઇમેલ છે એમાં પણ તમે ઘણા બધા લોકોને એક સાથે ઘણી બધી માહિતી શેર કરી શકો છો. હવે આપણે જોઈએ એનું સ્ટ્રક્ચર, કે ભાઈ ઇમેલને સમજીએ, ઇમેલના કેટલા ભાગ હોય છે. આપણે એનું સ્ટ્રક્ચર જોવું હોય તો ઇમેલની અંદર મુખ્ય બે ભાગ હોય છે. જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઇમેલમાં મુખ્ય કેટલા ભાગ હોય છે? બે. હવે કયા બંને ભાગ છે?
પહેલો ભાગ છે હેડર અને બીજો ભાગ છે કમ્પોઝ મેલ. ધેટ મીન્સ સૌ પ્રથમ ઉપરનો જે ભાગ હોય છે એને હેડર કહેવાય. જેમ માણસને કેમ હેડ એટલે માથું, એમ મથાળું ઈમેલની અંદર આપણી ગુજરાતી ભાષામાં કહી શકીએ મથાળું. તો હેડર હોય છે અને પછી જે બીજું જે હોય છે એ છે કમ્પોઝ મેલ. ધેન પહેલું આપણે જોઈએ હેડર. હેડરમાં કેટલા ભાગ હોય છે? હવે આ દરેક બંને ભાગ તો છે પણ એ બંને ભાગના બીજા કેટલાક પેટા પ્રકાર બનેલા છે. એટલે કે એક ભાગ છે એ દરેક પોતે તેની અંદર એના સબ પાર્ટ્સ, એના બીજા કેટલાક સબ પાર્ટ્સ છે. તો આપણે જોઈએ હેડરમાં ચાર ભાગ હોય છે. હેડરની અંદર કુલ ચાર ભાગ હોય છે. કયા ચાર ભાગ હોય છે? પહેલું જે આવે છે એ છે એડ્રેસ ઓફ ધ રિસીવર. ધેટ મીન્સ કે આપણે જે વ્યક્તિ ઇમેલ મેળવનાર હોય તેનું એડ્રેસ. પછી બીજો ભાગ કયો છે? તો કે એડ્રેસ ઓફ ધ સેન્ડર, એટલે કે જે વ્યક્તિ ઇમેલને સેન્ડ કરે છે તેનું એડ્રેસ. ધેન ધ સબ્જેક્ટ ઓફ ઇમેલ, એટલે કે ઇમેલ જે હોય છે તેનો સબ્જેક્ટ. અને પછી જે હોય છે ડેટ ઓફ ઇમેલ, એટલે કે ઇમેલ લખવાની તારીખ. આ સિવાય પણ એની અંદર બે વસ્તુ આવે છે, BCC એન્ડ CC. હવે બેનો જરાક અહીંયા એક તમે ધ્યાન રાખજો, આ ફ્રોમ છે, સેન્ડર છે, એ પહેલા આવશે અને એડ્રેસ ઓફ ધ રિસીવર એના પછી આવશે. ક્રમમાં તમે એવું યાદ રાખજો, ઓકે? એટલે સેન્ડરને પહેલા યાદ રાખવાનું. મારું પોઈન્ટર તમને દેખાય છે સ્ક્રીન ઉપર બેનો? કોઈ એક બેન કહેશો? હા સર. ઓકે ઓકે. તો આ સેન્ડર છે ને એ ભાગ પહેલો આવશે, ઓકે, અને રિસીવર છે એ સેકન્ડ પાર્ટ આવશે, ઓકે. તો આપણે સેન્ડરને પહેલા સમજવાનો છે. મેં જોયું એના તમને અલગ અલગ કલર આપેલા છે, ઓકે. આ કલરની અંદર તમને હું યાદ રાખવા માટે કહી શકીશ, એટલે ફ્રોમ વાળો જે પાર્ટ છે એ પહેલા આવશે. ધેટ મીન્સ કે એડ્રેસ ઓફ સેન્ડર મતલબ એ ગ્રીનમાં આવવો જોઈએ, અને રિસીવર વાળો જે ભાગ છે એટલે કે રિસીવર જે મેળવનાર છે એનું એડ્રેસ એના પછી આવે, એટલે એ ટૂમાં આવવો જોઈએ. પણ કલર તમારે આ યાદ રાખવાનું, ગ્રીન. હવે તમને આને આ વસ્તુ યાદ રાખવા માટે હું તમને સિમ્પલ સમજાવું છું. જેવી રીતે આપણી સ્કૂલની અંદર તમે જાણો છો, તમને અલગ અલગ ગ્રુપ્સ બનાવેલા છે તમારા હોસ્ટેલની અંદર, તમે જાણો છો બધા બહેનો, અને એને આપણે ગરબો કહીએ છીએ. ગ્રીન, રેડ, બ્લુ એન્ડ ઓરેન્જ. યાદ છે ને તમને? બધાને યાદ છે તમને? હા સર. ગ્રીન, રેડ, બ્લુ એન્ડ ઓરેન્જ. ગ્રીન મતલબ પેલું આવે ફ્રોમ માટે ગ્રીન હોવું જોઈએ. અહીંયા રેડ છે પણ તમારે ગ્રીન સમજવાનું, પેલા સમજવાનું, એટલે પેલો ગ્રીન કલર. ધેટ મીન્સ પેલા ફ્રોમ. પછી રેડ, રેડ એટલે કે ટુ વાળું એડ્રેસ જેને આપણે મોકલીએ છીએ એ. ધેન સબ્જેક્ટ એન્ડ ધેન ડેટ. તમારે આ સિક્વન્સમાં આને યાદ રાખવાનું. એટલે ચાર વસ્તુ તમારે ઇમેલના હેડરમાં લખવાની હોય છે. શું લખવાની હોય છે ચાર વસ્તુ? પહેલા તો મોકલનારનું એડ્રેસ એટલે ફ્રોમ, પછી ટુ એટલે કે મેળવનારનું એડ્રેસ, અને પછી સબ્જેક્ટ અને ડેટ. નેક્સ્ટ જોઈએ. હવે આપણે એક એક ભાગને વ્યવસ્થિત રીતે સમજીએ. પહેલાં તો એ સમજીએ, ધ એડ્રેસ ઓફ ધ સેન્ડર આવ્યું ને. જો પહેલું કોનું એડ્રેસ આવે તો કે મોકલનાર જે વ્યક્તિ હોય ઇમેલ, માનો કે હું ઇમેલ મોકલું છું તો મારું એડ્રેસ આવે. હવે ઇમેલ એડ્રેસની અંદર શું હોય છે એને સરખું વિગતવાર સમજીએ આપણે. જુઓ અહીંયા લખ્યું છે ઇમેલ એડ્રેસમાં મોસ્ટલી બે પાર્ટ હોય છે. અહીંયા જે વ્યક્તિ કે કંપની ઇમેલ મોકલે છે, એનો માઇક બંધ રાખજો પ્લીઝ. માઇક બંધ કરી દેજો, તમારું રેકોર્ડિંગ ચાલુ છે એટલે માઇક બંધ કરજો પ્લીઝ. અહીંયા જે વ્યક્તિ કે કંપની ઇમેલ મોકલે છે તેનું ઇમેલ એડ્રેસ લખવામાં આવે છે. ધેટ મીન્સ મેં જો એકદમ તમને સમજાય એટલા માટે આને હાઇલાઇટ કર્યું છે. કોનું એડ્રેસ? સેન્ડર એટલે કોણ? મોકલનાર. તો અહીંયા જે વ્યક્તિ કે કંપની, વ્યક્તિ કે કોઈ કંપની હોય, ઇમેલ મોકલે છે તેનું ઇમેલ એડ્રેસ લખવામાં આવે. ક્યાં? એડ્રેસ ઓફ ધ સેન્ડરમાં, અને તેને ફ્રોમ દ્વારા દર્શાવવામાં આવે છે. આ ઇમેલ એડ્રેસ બે ભાગમાં લખવામાં આવે છે. એક ભાગ એટ ધ રેટ સિમ્બોલ પહેલાનો હોય છે, જેમાં જે તે વ્યક્તિ કે કંપનીનું નામ લખેલું હોય છે, અને બીજો ભાગ એટ ધ રેટ સિમ્બોલ પાછળનો હોય છે, એટ ધ રેટ સાથે ઇમેલના સર્વિસ પ્રોવાઈડરનું નામ આપેલું હોય છે. ધેટ મીન્સ કે ઇમેલ એડ્રેસની અંદર બે ભાગ હોય છે.
તમે માનો કે તમારું ઈમેલ એડ્રેસ જોતા હો તો તમારા ઈમેલ એડ્રેસની અંદર પણ બે ભાગ હોય. એક ભાગ કે જે વ્યક્તિ પોતે ઈમેલ મોકલે છે તેનું પોતાનું નામ હોઈ શકે, અને બીજો ભાગ જે હોય છે એ એટ ધ રેટ સિમ્બોલ પછીનો ભાગ હોય છે. અહીંયા જોયું, તમે જોઈ શકો, રેડમાં લખ્યું છે મેં એટ ધ રેટ સિમ્બોલ. આ જે છે ને મારું પોઈન્ટર દેખાય છે ને તમને, આ એટ ધ રેટ સિમ્બોલ કહેવાય આને. તો આ એટ ધ રેટ સિમ્બોલ છે એની સાથે સર્વિસ પ્રોવાઈડરનું નામ આવે. જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા કે કેવી રીતે આપેલું હોય. જુઓ અહીંયા એક્ઝામ્પલ મૂક્યું છે મેં. એક્ઝામ્પલ વન જુઓ, ગોપાલ છાત્રોડિયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ. તો આ તમે જોઈ શકો કે પ્રથમ ઇમેલ એડ્રેસની અંદર ગોપાલ છાત્રોડિયા, તો એ ઇમેલ મોકલનાર જે વ્યક્તિ છે તેનું નામ છે, અને પાછળનો ભાગ છે એટ ધ રેટ સિમ્બોલ પછીનો, એટલે એટ ધ રેટ જીમેલ ડોટ કોમ. તો આ એટ ધ રેટની સાથે આ જીમેલ લખેલું છે એને સર્વિસ પ્રોવાઈડર કહેવાય. ઇમેલ મોકલવાની સર્વિસ કઈ કંપની પ્રોવાઈડ કરે છે? બેન માઇક જેનું ચાલુ હોય પ્લીઝ બંધ કરી દેજો. આઈ જસ્ટ કાઇન્ડલી રિક્વેસ્ટ ટુ ઓલ, તમે જોઈન્ટ થાવ ત્યારે તમારું માઇક બંધ રાખજો અને વિડીયો પણ બંધ રાખજો પ્લીઝ. તો આ એટ ધ રેટ સિમ્બોલ જે છે એની સાથે રહેલો ભાગ છે એ સર્વિસ પ્રોવાઈડર છે. મને ઇમેલ મોકલવાની સર્વિસ કઈ કંપની પ્રોવાઈડ કરે છે? એ પ્રોવાઈડ કરે છે જીમેલ, દેટ મીન્સ ગૂગલ કંપની. તમે જોવો છો બધા, તમે લગભગ ગૂગલમાં એકાઉન્ટ બનાવેલું હશે બધાએ, બધાની અંદર ગૂગલ ક્રોમ હોય છે અને બધાની અંદર જીમેલ પણ હોય છે, જીમેલ એકાઉન્ટ પણ. તો આ જીમેલ એકાઉન્ટ, આ જીમેલ ડોટ કોમ એ કંપનીનું નામ છે, સર્વિસ પ્રોવાઈડર છે. અને આગળ જે છે નામ, એ જે તે વ્યક્તિનું નામ, અહીંયા કોઈ પણનું નામ હોઈ શકે. માનો કે કોઈ રમણ નામનો વ્યક્તિ છે, એ પોતે ઈમેલ મોકલતો, તેને લખી શકે રમણ પટેલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ. તો રમણ પટેલ એનું નામ થયું. તમે પણ તમારા ઈમેલ એડ્રેસમાં અલગ અલગ તમારું નામ લખેલું હશે. અને વળી તમે જ્યારે આ માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર જોઈન્ટ થયા તો તે વખતે પણ તમને એક સ્પેશિયલ યુઝર આઈડી આપવામાં આવેલું હતું, તમને યાદ હોય તો. આ યુઝર આઈડીમાં તમારો આગળનો આંકડા, અહીંયા નામ પણ હોઈ શકે, એ યુનિક છે. તમે કોઈ પણ રીતે તમારું નામ રાખી શકો છો આગળ. તમે અહીંયા નામ રાખી શકો છો, કોઈ આંકડા રાખી શકો છો, કોઈ સિમ્બોલ્સ રાખી શકો છો, તમે હેશ પેલો નીચે અંડરસ્કોર આવે છે એવું કરી શકો છો. તમે ઘણાને એડ્રેસ જોયા હશે એવું લખેલું હોય કે ભાઈ મહેશ પછી 1235 આવું લખેલું હોય, 007 આવું લખેલું હોય. તો એ શું બતાવે છે? એના એક જ નામના બે વ્યક્તિઓ હોય. માનો કે મારા નામે તો કેટલા વ્યક્તિઓ હોઈ શકે છે? તો જ્યારે તમે ઈમેલ જીમેલમાં તમે કોઈ પણ ઈમેલ માટે ઈમેલ એકાઉન્ટ બનાવો છો કે ઈમેલ ક્રિએટ કરો છો, તો એ વખતે ઈમેલ એડ્રેસ ક્રિએટ કરતી વખતે સર્વિસ પ્રોવાઈડર છે એમાં જો આગળથી જ કોઈ વ્યક્તિએ આવા નામથી ઈમેલ બનાવેલું હોય તો એ તમને સામેથી ના પાડશે કે ભાઈ આવા નામે તો એક ઈમેલ એડ્રેસ સેવ છે. હું સિમ્પલ તમને સમજાવું. આપણે કોઈને પોસ્ટ મોકલીએ, કોઈને સરનામા, કોઈ વ્યક્તિને આપણે ટપાલ મોકલીએ, અને ટપાલની અંદર જો કોઈ બે વ્યક્તિના એક સરખા જ સરનામા લખેલો તો શું થશે? પેલો ટપાલી ગૂંચવાય ને કે ભાઈ મારે કઈ જગ્યાએ જવું. આ વ્યક્તિ છે એ પણ કહે છે કે મારું એડ્રેસ આ છે ને આનું પણ એડ્રેસ આ બતાવે છે, તો મારે કોને આપી ટપાલ? તો એવી રીતે આ તો કમ્પ્યુટર છે, આ તો એક ટેકનોલોજી છે, આ તો મશીન છે. તો એ શું કરશે? એ તમને તમારું યુનિક ઈમેલ આઈડી આપવા માટે તમને સામેથી સજેસ્ટ કરશે કે ભાઈ આવા નામે, ગોપાલ છાત્રોડિયા નામે તો ઈમેલ બનાવેલું છે, તો તમે એક ફેરફાર કરો. સામે તમને અલગ અલગ ઈમેલ એડ્રેસ પોતે આપે કે ભાઈ તમે ગોપાલ પછી અંડરસ્કોર છાત્રોડિયા એવું કરો. એક એક લેટર પણ યાદ રાખો, જો તમારો એક લેટર પણ ચેન્જ થઈ જાય, માનો કે અહીંયા સી ડબલ એચ છે એને બદલે હું ખાલી માત્ર એક જ એચ રાખું, તો પણ ગોપાલ ચાત્રોડિયા તો છ ને બદલે ચ બની જશે. તો એ એક લેટર એના માટે, ભલે આપણા માટે ગુજરાતી અલગ બને, પણ જે તે કંપની જે પણ છે કે ઈમેલ પ્રોવાઈડર છે, સર્વિસ જે પ્રોવાઈડર છે, તેના માટે યુનિક બની ગયું કહેવાય. આમાંથી એક લેટર પણ હું કાઢી નાખું, માત્ર ખાલી ઓ કાઢી નાખું, તો પણ એ યુનિક બનશે. એટલે આપણા માટે એ કદાચ સ્પેલિંગ મિસ્ટેક હોય, પણ તેના માટે યુનિક બની જતો હોય છે. તો કેટલાક વ્યક્તિઓ માત્ર જી છાત્રોડિયા એવું રાખી શકે, ગોપાલ પછી પાછળ સી રાખી શકે ખાલી. તો આવી રીતે અલગ અલગ કોઈ બીજું કોઈ એડ્રેસ છે કે માનો મહેશ 1234 એટ ધ રેટ જીમેલ એવું રાખી શકાય. તો એક જ નામના અલગ અલગ વ્યક્તિઓ ઈમેલ એકાઉન્ટ બનાવતા હોય તો એ બધાનું ઈમેલ એકાઉન્ટ અલગ યુનિક હોવું જોઈએ. અને યુનિક બનાવવા માટે એમાં કેટલાક લોકો આંકડા મૂકે છે, કોઈ વ્યક્તિ એમાં બીજા કોઈ સિમ્બોલ મૂકતા હોય છે, જેમ કે અંડરસ્કોર મૂકી દે કોઈ વ્યક્તિ, કોઈ ડોટ મૂકી શકે છે. આવા અલગ અલગ રીતે ઈમેલ એકાઉન્ટ ક્રિએટ થઈ શકે છે. મેં બીજું એકાઉન્ટ આપ્યું, જો અહીંયા બીજું એડ્રેસ આપ્યું છે ગોપાલ છાત્રોડિયા. તમે કહેશો અહીંયા તો નામ સેમ છે, પણ તમે જુઓ અહીંયા પાછળ જે છે એ સર્વિસ પ્રોવાઈડરનું નામ ચેન્જ થઈ ગયું. મતલબ કે આ બીજી કંપની છે, બીજા સર્વિસ પ્રોવાઈડર છે. એટલે હું મારા જ નામના બે એકાઉન્ટ રાખી શકું બે અલગ અલગ સર્વિસ પ્રોવાઈડરની અંદર.
પણ એક જ સર્વિસ પ્રોવાઇડરમાં હું એક જ નામના બે એડ્રેસ ના રાખી શકું. આઈ હોપ તમે સમજી ગયા છો આની અંદર. તો સેન્ડર, એડ્રેસ ઓફ ધ સેન્ડર એટલે કે જે ઈમેલ મોકલે છે તમારે તેનું સરનામું આપવાનું હોય છે. આ ઈમેલ એડ્રેસની અંદર મેં અહીંયા સંપૂર્ણ સમજાવેલું છે કે ઈમેલ એડ્રેસમાં શું હોય. તો કે ઈમેલ એડ્રેસમાં બે વસ્તુ હોય, હું ફરી રિપીટ કરી દઉં છું. એક પેલું એટ ધ રેટ સિમ્બોલની આગળનો ભાગ જેમાં શું સમજાવેલું હોય, તો કે જે તે વ્યક્તિ કંપનીનું નામ પણ હોઈ શકે, વ્યક્તિનું નામ પણ હોઈ શકે, જે પણ ઈમેલ મોકલે છે તેનું અહીંયા નામ આવી શકે. અને પાછળ એટ ધ રેટ સિમ્બોલની પાછળનો ભાગ, આ બે ભાગ છે, બ્લુ વાળો અને રેડ વાળો. તો પાછળના ભાગમાં સર્વિસ પ્રોવાઈડરનું નામ હોય, જે સર્વિસ પ્રોવાઈડર હોય તે, જેમ કે આઉટલુક ડોટ કોમ છે તો આઉટલુક સર્વિસ પ્રોવાઈડર છે, તો અહીંયા મેં આઉટલુક લખ્યું છે. ઓકે, અહીંયા જીમેલ છે તો જીમેલ લખેલું છે. હવે આપણે એના બીજા ભાગને સમજીએ. બીજો ભાગ એટલે એડ્રેસ ઓફ ધ રિસીવર, એટલે કે જે સામે વ્યક્તિ જે છે જે ઈમેલને રિસીવ કરે છે એનું સરનામું. હવે એના સરનામામાં શું આવશે? એના સરનામામાં આવશે અહીંયા જે વ્યક્તિ કે કંપની ઈમેલ મેળવે છે તેનું ઈમેલ એડ્રેસ લખવામાં આવે છે. એડ્રેસ ઓફ ધ રિસીવરમાં શું લખવામાં આવે છે? અહીંયા જે વ્યક્તિ કે કંપની ઈમેલ મેળવે છે, અહીંયા મેં લખ્યું છે મોકલે છે, મોકલે છે એટલે સેન્ડર, સેન્ડર એટલે મોકલવું એનું પહેલાં, અને મેળવનાર રિસીવર એટલે એનું ક્યાં આવશે? પછી આવશે. તેનું ઈમેલ એડ્રેસ લખવામાં આવે છે. આ ઈમેલ એડ્રેસ પણ બે ભાગમાં લખવામાં આવે છે. એક ભાગ એટ ધ રેટ સિમ્બોલ પહેલાનો, જેમાં જે તે વ્યક્તિ કે કંપનીનું નામ લખેલું હોય છે. સેમ વસ્તુ આની જેમ, જેમ અહીંયા મોકલનારનું નામ હોય છે આગળ, તેમ અહીંયા મેળવનારનું નામ હોય છે. અને બીજો ભાગ એટ ધ રેટ સિમ્બોલ પાછળનો હોય છે, જેમાં એટ ધ રેટ સાથે ઈમેલના સર્વિસ પ્રોવાઈડરનું નામ આપેલું હોય છે. જોઈએ આપણે એક્ઝામ્પલ. જુઓ એક્ઝામ્પલ, એક્ઝામ્પલમાં લખ્યું છે, જુઓ DSAKV જુનાગઢ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ. તો આ DSAKV શું છે? એ આપણી સ્કૂલનું ઈમેલ એડ્રેસ છે. ડૉક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય જુનાગઢ. થોડું મોટું નામ રાખવાને બદલે આપણે એનું શોર્ટ કરી નાખ્યું, તો આ ઈમેલ એડ્રેસ બની ગયું. તમે આવું પણ રાખી શકો શોર્ટ ફોર્મ પણ. ઓકે, તો અહીંયા આ જે મેં એકદમ યલો કલરમાં બતાવેલું છે, મતલબ કે કોનું નામ બતાવે છે? જે વ્યક્તિ કે કંપની ઈમેલ પોતે મેળવે છે તેનું નામ. હવે આ સ્કૂલ તો શું છે? વ્યક્તિ છે નહીં, એ સ્કૂલ છે. તમે કોઈ કંપની પણ હોઈ શકે, સ્કૂલ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે. તો જે મેળવે છે એનું નામ અહીંયા આપેલું હોય છે, અને પાછળ શું આપેલું હોય? એઝ યુઝ્યુઅલ આની જેમ સર્વિસ પ્રોવાઈડર. હવે આપણે આગળ જઈએ, ત્રીજો ભાગ જોઈએ એનો. ત્રીજો ભાગ એટલે સબ્જેક્ટ ઓફ ઈમેલ, ઈમેલનો વિષય. તમે ઈમેલ જે મોકલો છો એનો વિષય તમારે મેન્શન કરવો પડે કે હું કયા સબ્જેક્ટ માટે, કઈ બાબત માટે ઈમેલ મોકલું છું. હવે આ સબ્જેક્ટ છે ને એ કેવો હોય? તો કે ભાઈ સબ્જેક્ટ છે એ ઈમેલમાં જે બાબત અંગે, જેમ ઈમેલ જે બાબત અંગે હોય તેનું શીર્ષક એટલે કે ટાઇટલ લખવાનું હોય છે સબ્જેક્ટની અંદર. બેન માઇક બંધ કરી દેજો, નવા જોઈન થતા વ્યક્તિઓ માઇક બંધ કરી દે. સબ્જેક્ટ લખવાથી વાંચનારની ઈમેલ શું સૂચવે છે તેનો ખ્યાલ વાંચતા પહેલા જ આવી જાય. આપણે જાણીએ છીએ કે તમે જેમ કેમ એપ્લિકેશનમાં શીખ્યા હતા આપણે, કે સબ્જેક્ટમાં આપણે લખતા હતા, શું લખતા હતા તેમાં? તો કે ભાઈ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ઇન ઇંગ્લિશ ટીચર. તો એ તમે એપ્લિકેશન કઈ બાબત માટે કરો છો તેની તમને વિગત આપતું હોય, તેમ અહીંયા ઈમેલ તમે કઈ બાબત માટે કરો છો કોઈ વ્યક્તિને તેની વિગત આપવાનું કામ એનો સબ્જેક્ટ કરે છે. તમારે એમાં એનું શીર્ષક ટાઇટલ લખવાનું હોય છે મેન. તો બેન માઇક બંધ કરી દેજો, માઇક બંધ કરજો સ્ટુડન્ટ પ્લીઝ. હજી એક બેન નું માઇક ચાલુ છે, તમારું માઇક બંધ કરો. આ ભાઈ બોલે છે, માઇક બંધ કરી દેજો પ્લીઝ. સબ્જેક્ટ લાઈન, બેન માઇક બંધ કરી દેજો. આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ ટુ ઓલ પ્લીઝ. નવા જોનારા વ્યક્તિઓ, જોનારા વ્યક્તિઓ મતલબ તમે આવો ત્યારે માઇક બંધ કરો, તમારો વિડીયો અને માઇક બંને બંધ રાખો. હજી આ ભાઈનો અવાજ આવે છે, પ્લીઝ માઇક બંધ કરો. તમારા વિડીયો બંધ કરી દો અને માઇક બંધ કરી દો. જેટલા સ્ટુડન્ટ વિડીયો ચાલુ છે વિડીયો બંધ કરી દે અને માઇક બંધ કરી દે પ્લીઝ. તમારે સ્પીકર બંધ નથી કરવાનું, માઇક બંધ કરવાનું છે. હજી માઇક ચાલુ છે કોઈનું?
જે આવો સિમ્બોલ દેખાય ને તમને, જો અહીં દેખાવું છું તમને બતાવું સ્ક્રીન પર, જો આ સિમ્બોલ દેખાય છે એને એને મ્યુટ આવશે લખેલું, એને માઇક કહેવાય. આ અહીં તમને અવાજ આવતો હોય છે, સ્પીકર હોય છે બાજુમાં, એટલે માઇક બંધ કરજો. હવે અહીંયા જોઈએ આપણે, સબ્જેક્ટ લાઇન ટૂંકી હોવી જોઈએ. સબ્જેક્ટ લાઇન કેવી હોવી જોઈએ? હજી એક બેનનું માઇક ચાલુ છે, પ્લીઝ માઇક બંધ કરો. જેને ખબર ના પડતી હોય તો પ્લીઝ તમે થોડું શીખી લો. ઓકે, સબ્જેક્ટ લાઇન ટૂંકી હોવી જોઈએ, તે એક શબ્દ સમૂહમાં હોવી જોઈએ. અહીં સંપૂર્ણ વાક્ય લખવાનું હોતું નથી અને ગ્રામરના નિયમ અબાધ હોય છે. મતલબ કે સબ્જેક્ટ લાઇન, હજી આ બેનો જેના વિડીયો ચાલુ છે ને પ્લીઝ એ વિડીયો બંધ કરી દો. તમારા વિડીયો ઉપર ક્લિક કરો, વિડીયો બંધ કરી દો તમારો ઉપરનો. ઓકે, હજી આ બેન, તારાબેન, હજી એક બેનનો ચાલુ છે, બંસરીબેન, લોખીલ બંસરીબેન વિડીયો બંધ કરે પોતાનો, દિવ્યા બકુત્રા દિવ્યાબેન બંધ કરે પોતાનો વિડીયો, અપેક્ષા ડાંગર વિડીયો બંધ કરે પોતાનો. રેકોર્ડિંગ ચાલુ છે પ્લીઝ, એટલે વિડીયો બંધ કરશો. અપેક્ષા ડાંગર, ડાંગર અપેક્ષાબેન વિડીયો બંધ કરે. ઓકે, યુ મસ્ટ હેવ ટુ ક્લોઝ યોર વિડીયોઝ વાઇલ યુ આર કનેક્ટિંગ ટુ ધ માઇક્રોસોફ્ટ ટીમ્સ. તમારું માઇક અને વિડીયો બંને બંધ રાખીને. હજી બેન, અપેક્ષાબેન બંધ કરો વિડીયો તમારો. માઇક ચાલુ છે કોનું? માઇક પ્લીઝ બંધ કરશો માઇક. દિવ્યા રામજીભાઈ માઇક બંધ કરે. ખુશીબેન પોતાનો વિડીયો બંધ કરે. ચાવડા ખુશીબેન, તમે જોડાવ ત્યારે વિડીયો અને માઇક બંધ રાખવાનું. આપણે ચર્ચા કરતા હતા સબ્જેક્ટ વિશે. સબ્જેક્ટ લાઇન ટૂંકી હોવી જોઈએ, તે એક શબ્દ સમૂહમાં હોવી જોઈએ. અહીં સંપૂર્ણ સબ્જેક્ટ લાઇન ટૂંકી હોવી જોઈએ, એટલે કે એક શબ્દ સમૂહમાં હોવી જોઈએ. અથવા તો તમે એવું અડધું વાક્ય પણ લખી શકો, પણ એને તમે એવી રીતે બતાવો કે ભાઈ જેમાં તમે માત્ર એ જે તે ઈમેલની વિગત આપતા હોય કે ભાઈ મારા ઈમેલ આ વિશે લખવો છે, પણ તમારે તેની અંદર કંઈ સંપૂર્ણ ગ્રામેટિકલ લખવાની જરૂર હોતી નથી. તેમાં ગ્રામરના નિયમ પણ કેવા હોય છે? અબાધ હોય છે. મતલબ કે ગ્રામરના નિયમ ફોલો થતા નથી હોતા. ધેન એના પછી નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ આપ્યું છે. જેમ કે એક્ઝામ્પલ, રિપ્લેસમેન્ટ અબાઉટ ફોન. માનો કે હું મારો ઈમેલ કોઈ કંપનીને લખું છું અને મારે ફોન મારો બદલાવવો છે. મેં ફોન લીધો છે ઓનલાઈન કોઈ કંપનીમાંથી અથવા તો કોઈ સાઇટ ઉપરથી. માનો કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે. અત્યારે ફ્લિપકાર્ટની અંદર એમેઝોનમાં નવા નવા પેલા અલગ અલગ ડિસ્કાઉન્ટ આવતા હોય છે, અલગ અલગ એની સ્કીમ આવતી હોય છે. તો હું કોઈ ફોન મંગાવું છું તો મને ફ્લિપકાર્ટ કંપની દ્વારા મને કોઈ ફોન મળે છે, પણ મારા ફોનમાં મેં મેળવ્યા પછી મને એવું લાગે છે કે ભાઈ એમાં કોઈ ડિફોલ્ટ છે. જેમ કે ફોન હેંગ થવા માંડે છે, અથવા ફોનમાં જોઈએ એટલી મેમરી છે છતાં પણ ફોન હેંગ થઈ જાય છે, ફોન વધારે પડતો ગરમ થઈ જાય છે ચાર્જિંગ કરતી વખતે, અથવા ફોન ચોટી જાય છે, અથવા તો ફોનનો કોઈ ભાગ મને ડેમેજ જોવા મળે છે. તો હું ફોનને રિપ્લેસ કરવા માટે કંપનીની ઈમેલ લખતો હોઉં તો તેમાં મારો સબ્જેક્ટ શું આવે? મારો સબ્જેક્ટ એટલો જ આવશે, અહીં લખ્યો છે મેં જે પ્રમાણે, રિપ્લેસમેન્ટ અબાઉટ ફોન. સિમ્પલ. હવે મેં આમાં કોઈ ગ્રામરના નિયમને ફોલો નથી કરેલા કે આઈ જસ્ટ વોન્ટ ટુ રિપ્લેસ માય ફોન, એવું નથી લખેલું. મેં શું લખ્યું? રિપ્લેસમેન્ટ અબાઉટ ફોન. તો આ શબ્દ સમૂહમાં હોઈ શકે છે. ધેન આપણે જોઈએ ચોથો, એના પછીનો ભાગ. એના પછીનો ભાગ છે ડેટ ઓફ ઇમેલ. એટલે કે તમારે અંતમાં ડેટ લખવાની હોય. ડેટમાં શું લખવાનું હોય છે? તો કે અહીંયા ઇમેલ મોકલવાની તારીખ, મહિનો અને ત્યારબાદ એનું વર્ષ, એટલે કે એનું વર્ષ લખવાનું હોય છે. જોઈએ એક્ઝામ્પલ કેવી રીતે લખી શકાય. જો લખ્યું છે એક્ઝામ્પલ, ભાઈ 20th October 2020, આજે 20th ઓક્ટોબર છે. તો આજે હું ઈમેલ કરતો હોઉં તો હવે હકીકતમાં શું થાય છે કે તમે ઈમેલ કરો ને ત્યારે જે તે સર્વિસ પ્રોવાઈડર જ તમે ઈમેલ જે સમયે મોકલેલો હોય તેની તારીખ અને તેનો વાર ઓટોમેટિક એમાં અપલોડ થઈ જાય છે. પણ આપણે તો પેલી આન્સર શીટ પણ લખવાના છે ઈમેલ. આપણે ક્યાં કોઈ મોબાઈલથી ઈમેલ મોકલવાના છીએ? તો આપણે આન્સર શીટની અંદર તારીખ
મેન્શન કરવી પડે, એટલે કે તમારે ડેટ, એનો મંથ અને તેનું યર મેન્શન કરવું પડે. હવે તમે માર્ચમાં એક્ઝામ ભરશો તો તમારે એ માર્ચનો મહિનો લખવાનો આવશે. હવે આ ડેટ છે એ બે રીતે લખવામાં આવશે. તમે કોઈ બુક્સમાં જોશો, તમે કોઈ તમારી અપેક્ષિત છે, નવનીત છે કે બીજી રેફરન્સ બુકમાં જોશો, તમને અલગ અલગ બે રીતે ડેટ લખેલી જોવા મળશે. એક આવી રીતે લખાય છે. જો તમે ડેટને પહેલાં લખો તો તમારે લખવું પડે 20th, TH લખવું પડે. અહીંયા પહેલી હોય તો ફર્સ્ટ લખાય, બીજી હોય તો સેકન્ડ લખાય, ત્રીજી હોય તો થર્ડ લખાય. એ પ્રમાણે 21મી હોય તો 21st, 22nd, 23rd એવું લખાશે. એટલે એને આને ક્રમમાં લખવાની હોય, 1 2 3, પહેલી બીજી ત્રીજી, એમ નહીં 1 2 3 4 એમ તારીખ ન લખાય, પહેલી તારીખ બીજી તારીખ એવી રીતે લખવામાં આવે છે. અને જો તમે મહિનો પહેલા લખો તો તમારે માત્ર 20 લખવાનું, કારણ કે પાછળ આ બીજી જો આ બે ટેકનિક છે. મેં અહીંયા TH કર્યું છે પણ અહીંયા હું TH કરતો નથી, એટલે ઓક્ટોબર 20 તો પછી એવું કહેવાય ઓક્ટોબર 20, 2020. અહીંયા શું કહે 20th October 2020, એટલે આને 20th બોલાય પહેલાં છે એટલે. પણ તમે પાછળ લખતા હોય, મહિનો આગળ લખતા હોય ને ડેટ પાછળ લખતા હોય તો તમારે અહીંયા પાછળ TH લખવાની જરૂર રહેતી નથી. ઓકે, તો આ થઈ ગયા ચાર ભાગ પહેલા હેડરના, એટલે કે ઇમેલનો મુખ્ય ભાગ જે હતો હેડર પહેલો ભાગ, એની અંદર ચાર વસ્તુ આવે. કઈ ચાર વસ્તુ આવે? એડ્રેસ ઓફ ધ સેન્ડર, એડ્રેસ ઓફ ધ રિસીવર, પછી આવશે સબ્જેક્ટ અને પછી આવશે ડેટ. આ સિવાય પણ તેની અંદર બે વસ્તુ આવશે, CC એન્ડ BCC. હવે એ બંનેને હું પાછળનો ફોર્મો સમજાવીશ ને ત્યારે તમને સમજાવીશ. ઓકે, એ શું છે સમજાવીશ ત્યારે. અત્યારે આપણે આગળ વધીએ. હવે પછી એનો નવો બીજો ભાગ જે આવે છે એ છે કમ્પોઝ મેલ, એટલે કે મુખ્ય ભાગ. ઇમેલ છે એ મુખ્યત્વે બે પ્રકારનો હોય છે, પહેલો ભાગ હેડરમાં અને બીજો ભાગ જે આવે છે તે છે કમ્પોઝ મેલ. હવે કમ્પોઝ મેલમાં શું આવે છે? કમ્પોઝ મેલની અંદર એની અંદર પણ પાછા અલગ અલગ ભાગ આવે છે. ઈમેલના બેન, જેનું માઇક ચાલુ છે પ્લીઝ માઇક બંધ કરી દે. આવે તો હે વાત, આ વાતવાન ખાલી ખબર નહીં હશે જો આવે રૂ અહીંયા લખ્યું. બેન આ જે બોલે છે ને હશે ને આવે છે ને, એ પોતાનું માઇક બંધ કરી દો પ્લીઝ. ઈમેલના આ બીજા ભાગમાં ઈમેલની મુખ્ય વિગત લખવાની હોય છે. કઈ બોલે બેન? તમે સ્પીકર બંધ કર્યું છે, માઇક બંધ કરો. આ ભાગમાં ઈમેલનું મેઇન કન્ટેન્ટ આવે છે. હવે આ કમ્પોઝ મેલ ની અંદર શું આવે? બેન આ કોનું માઇક ચાલુ છે પ્લીઝ? ધારાબેન, ઘેરભા ધારાબેન પોતાનો વિડીયો બંધ કરે પ્લીઝ. આહિર ગુંજન ભરતભાઈ પોતાનું માઇક બંધ કરે. હજી કોઈનું બીનું માઇક ચાલુ છે? બેન પ્લીઝ માઇક બંધ કરી દેજો. ઈમેલના આ બીજા ભાગમાં ઈમેલની મુખ્ય વિગત લખવાની હોય છે, એટલે કે આ ભાગમાં ઈમેલનું મેઇન કન્ટેન્ટ આવે છે. ઈમેલ લખનાર, ઈમેલ મેળવનારને જે કંઈ પણ માહિતી આપવા માંગતા હોય તે અહીં લખવાની હોય છે. આ માહિતી સંક્ષિપ્તમાં, સાંભળજો, સંક્ષિપ્તમાં, જરૂર મુજબ તેમજ ટૂંકમાં લખવાની હોય છે. આશરે 100 જેટલા શબ્દોમાં ઈમેલ લખવાનો હોય છે. એટલે કે તમે વાંચી શકો છો એ બધી જ વિગત ઈમેલના કમ્પોઝ મેલમાં શું આવે એની સંપૂર્ણ વિગત મેં અહીંયા લખી દીધી છે તમારા માટે. ધેન નેક્સ્ટ, મેઇન કન્ટેન્ટ છે એ ચાર ભાગમાં વહેંચાયેલું હોય છે. પહેલો જે ભાગ આવે છે એ છે ગ્રીટિંગ અથવા તો સેલ્યુટેશન. આ પહેલા ભાગની અંદર શું આવે? પહેલા ભાગમાં ગ્રીટિંગ્સ કરવાનું હોય છે, એટલે કે સેલ્યુટેશન કરવાનું હોય છે. આપણે કોઈ વ્યક્તિને સંબોધન કરીએ છીએ, એ સંબોધન એને સેલ્યુટેશન કહી શકીએ, આપણે ગ્રીટિંગ્સ પણ કહી શકીએ. બીજો જે ભાગ આવે છે એ છે મેઇન બોડી ઓફ એન ઈમેલ, એટલે કે મેઇન કન્ટેન્ટ. મેં બતાવ્યું જો ઉપર કે ભાઈ ઈમેલના આ ભાગમાં શું આવે? મેઇન કન્ટેન્ટ આવે, એટલે શું? તમે ઈમેલમાં જે લખો છો ને મેઇન, એ મેઇન કન્ટેન્ટ કહેવાય, મુખ્ય વિગત. તમે શેના બાબતમાં ઈમેલ કરો છો તે. બીજો જે ભાગ આવે છે એને ક્લોઝિંગ કહેવાય. અને અંતમાં જે આવશે એ છે સિગ્નેચર, એટલે કે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તમે અંતમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરો અને સિગ્નેચર કરો, આ બંને ભાગ સાથે આવી શકે લાસ્ટમાં. તો આવી રીતે મુખ્ય ચાર ભાગ છે એના, બરોબર.
આમાં ક્લોઝિંગ ની પહેલા તમારે પ્રી ક્લોઝિંગ પર લખવાનું આવશે. હું સમજાવું છું બધું, હમણાં તમને વન બાય વન ચારે પાર્ટ ને સરખા સમજાવું છું. ઓકે, તો ગ્રીટિંગ સલ્યુટ અથવા તો સેલ્યુટેશન કહી શકીએ પહેલો ભાગ, એટલે આપણે સંબોધન કરીએ, પછી મુખ્ય વિગત લખીએ, પછી ક્લોઝિંગ કે પ્રી ક્લોઝિંગ કરીએ, અને પછી સિગ્નેચર, એની પહેલા આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરીએ, જેમ કે યોર્સ ફેથફુલી, યોર્સ ટ્રુલી, યોર્સ સિન્સિયરલી, એ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહેવાય. અને છેલ્લે લાસ્ટમાં અંતે આપણે સિગ્નેચર કરીએ છીએ. જોઈએ આપણે વન બાય વન દરેક ભાગને. પછી પહેલો જે ભાગ છે એ છે ગ્રીટિંગ્સ. ગ્રીટિંગ્સમાં શું આવે? તો કે ભાઈ, ઈમેલમાં ગ્રીટિંગ શું લખવું એ ચોક્કસ નથી, તેમ છતાં પરંપરાગત રીતે આપણે જે વ્યક્તિઓને ઓળખતા હોઈએ તેમને, તેમજ પર્સનલ ઈમેલ લખતી વખતે સામાન્ય રીતે હાઈથી શરૂઆત કરીએ છીએ. તમે કોઈ પણ વ્યક્તિને ગ્રીટિંગ શું કરો? તમે તમારી બેનપણીને મળો શું કહો છો? આપણે એને ઓળખીએ છીએ. જો મેં અહીં બતાવેલું છે કે પરંપરાગત રીતે આપણે શું કરીએ છીએ, તો કે ભાઈ જેને આપણે ઓળખતા હોઈએ, જેને આપણે ઓળખતા હોઈએ, પરંપરાગત રીતે આપણે શું કરીએ, એવી વ્યક્તિઓને શું કરીએ છીએ, હાઈ બોલીએ છીએ. બીજું, હવે માની લો કે કેટલાક પર્સનલ ઈમેલ લખીએ છીએ આપણે, એમાં આપણે હેલો પણ લખી શકીએ. જેમ કે પર્સનલ ઈમેલ મોકલતી વખતે જો તમે સામેવાળા વ્યક્તિને પહેલેથી જ ઓળખતા હોવ તો ઈમેલની શરૂઆત હેલોથી પણ કરી શકાય. તમે તમારી બેનપણીને હાય પણ લખી શકો, હેલો પણ લખી શકો. આપણે નહીં વોટ્સઅપમાં કરીએ છીએ હાય હેલો એવી રીતે, તો તમે આવું ગ્રીટિંગ્સ પણ કરી શકો. પણ આપણે આ ક્યારે લખવાનું? તો કે જ્યારે તમે, તમને એવું પૂછાય કે તમે પર્સનલ ઈમેલ મોકલો. બેન, હજી કોઈકનું માઇક ચાલુ છે, પ્લીઝ બંધ કરશો. તમે કોઈને પર્સનલ ઈમેલ મોકલો છો, ધેટ મીન્સ હું મારા કોઈ મિત્રને ઈમેલ મોકલું તો હું લખી શકું હાય રમણ કેમ છો, હાય અનિલ કેમ છે. બટ હું જ્યારે કોઈ ઓફિશિયલ વ્યક્તિને, મતલબ કે કોઈ અધિકારીને ઈમેલ લખતો હોઉં, ધેટ મીન્સ કે આપણે જ્યારે કોઈ ઓફિશિયલ ઈમેલ કરતા હોઈએ તો સામાન્ય રીતે આપણે ડિયર, ડિયર સર કે રિસ્પેક્ટેડ સર જેવા શબ્દોથી પણ ઈમેલની શરૂઆત કરી શકીએ. એટલે આપણે હકીકતમાં રિસ્પેક્ટેડ સર વર્ડ્સને યુઝ કરવાનો છે એઝ અ ગ્રીટિંગ્સ તરીકે. હવે હું શું કામ ડિયર સરને ડિયર વિશે ના પાડું છું? એટલા માટે કારણ કે આપણે મોટાભાગે લખવાના આવશે તે ઓફિશિયલ આવશે. અને માનો કે તમે કોઈ કંપનીને ઈમેલ લખો છો તો તમારે કમ્પલસરી રિસ્પેક્ટેડ સર એવું જ લખવું પડે, અથવા અથવા તમે ડિયર સર કે ડિયર મેડમ એવું પણ લખી શકો છો. એકલું ડિયર લખશો નહીં, કારણ કે એકલું ડિયર ક્યારે લખી શકીએ? જ્યારે આપણે માનો કે કદાચ આપણા કોઈ નજીકના વ્યક્તિઓ હોય તો એને આપણે લખી શકીએ. ઓકે, ધેન એના પછીનો ભાગ એ છે મેઇન બોડી. મેઇન બોડી ઓફ ઈમેલ એટલે કે મેઇન કન્ટેન્ટ. હવે મેઇન કન્ટેન્ટ કેવું હોય? અહીંયા ઈમેલ લખવાનો હેતુ અને તેની માહિતી વિગતવાર લખવાની હોય છે. નીચે દર્શાવેલા પ્રશ્નોના જવાબ મેઇન કન્ટેન્ટમાં હોવા જોઈએ. તમે ઈમેલ લખો તો ઈમેલની અંદર નીચેના પ્રશ્નોના જવાબ મળી જતા હોવા જોઈએ. કયા પ્રશ્નોના જવાબ? પહેલો પ્રશ્ન, વાય આર યુ રાઇટિંગ ધીસ ઈમેલ, એટલે કે ઈમેલનું કારણ, રીઝન, તમે ઈમેલ શા માટે લખો છો, એ તમારે તમારા મેઇન કન્ટેન્ટમાં દર્શાવવું જોઈએ. બીજો પ્રશ્ન, વોટ મેસેજ ડુ યુ વોન્ટ ટુ કન્વે ટુ ધ રીડર, તમે કયો મેસેજ ટુ કન્વે એટલે પહોંચાડવું, આપવું, કન્વે કરવું, કોઈ વ્યક્તિને પહોંચાડવા માંગો છો, કોને? ટુ ધ રીડર, તમારો વાંચનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિને તમે કયો ઈમેલ, કયો મેસેજ તેને પહોંચાડવા માંગો છો. માનો કે હું પેલી કંપનીને ઈમેલ કરતો હોઉં મારા ફોનને રિપ્લેસ કરવા માટે, તો મારે કંપનીને એક એ વસ્તુ કહેવી છે કે ભાઈ મારો ફોન ખરાબ છે અને માટે હું તે તમને પાછો રિપ્લેસ કરવા માટે કહું છું, તો મારો એ મેસેજ છે. ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીડર આસ્ક ટુ ડુ, તમે રીડરને શું પૂછવા માગો છો, તમે એને શું કરવાનું કહેવા માગો છો? તો હું કંપનીને કહીશ કે ભાઈ તમે કાં તો મારો ફોન રિપેર કરી આપો, અધરવાઇઝ શું કરો, તો કે મને મારા પૈસા રિફંડ કરો. તો આ મેં ત્રણ પ્રશ્નોના જવાબ મારા ઈમેલની અંદર આવી જતા હોવા જોઈએ. પહેલો, શા માટે હું ઈમેલ લખવા માગું છું. બીજું, હું શું મેસેજ મારા ઈમેલ વાંચનાર વ્યક્તિને હું શું મેસેજ આપવા માગું છું, શું મેસેજ એને કન્વે કરવા માગું છું. અને ત્રીજી વસ્તુ, હું એને શું કરવાનું કહું છું કે તમે શું કરો મારા માટે. તો આ ત્રણ વસ્તુનો જવાબ. હવે માનો કે મેં ફોન વિશેની વાત કરી, અહીંયા માનો કે મેં પુસ્તક લીધું છે અને હું પુસ્તક સામેવાળા વ્યક્તિને, મારું પુસ્તક ડિફેક્ટ, મતલબ ડિફેક્ટિવ છે, કોઈ પેજ તૂટેલું છે, તો હું શું કરું? તો પણ હું ત્રણ પ્રકારના વસ્તુ મેં આપી શકું, એને ઈમેલ કરું કે ભાઈ મને પુસ્તક જે મેળવ્યું છે એ પુસ્તક તૂટેલું, ફાટેલું છે, મતલબ હું પ્રિપ્રેસ કરવા માગું છું. બીજી વસ્તુ, તમે મને, હું એને મેસેજ આપીશ કે ભાઈ મારું બુક પુસ્તક છે એમાં આવી ડિફેક્ટ છે, તો તમે એ ડિફેક્ટ છે એના કારણે મને પુસ્તક રિપ્લેસ કરો, મતલબ પાછું આપો, બીજું આપો.
અધરવાઇઝ મારા પૈસા પાછા આપો. ત્રીજી વસ્તુ, આ ત્રણ વસ્તુ અને હું એને શું કરવાનું કહું છું, મને પૈસા પાછા આપો અથવા પુસ્તક પાછું આપો. તો આ ત્રણ વસ્તુનો મેસેજ, મેં ત્રણ પ્રકારના પ્રશ્નોના જવાબ મારા આ વાતમાં આવી જતા હોવા જોઈએ. આવો ઈમેલ હું કોઈ પણ પ્રકારનો કરું, માનો કે હું કોઈ પાસે માહિતી લેવા માંગતો હોઉં કે ભાઈ મારે કોઈ જગ્યાએ એજ્યુકેશન માટે મારે કોઈ જગ્યાએ એડમિશન લેવું છે, કોઈ વ્યક્તિની MBBSમાં એડમિશન લેવું છે, તો એ વ્યક્તિ કોઈ કોલેજ પાસે માહિતી માંગે કે તમારી પાસે કેટલી સીટ છે, તો પેલું શું, તમે શું કરવા માગો છો, ઈમેલ શું કામ કરો છો, તો કે ભાઈ મારે ઇન્ફોર્મેશન જોઈએ છે. એટલે ઇન્ફોર્મેશન જોવી હોવી માંગો છો તમે, એ તમારું રીઝન છે આનું. પછી તમે એને શું મેસેજ આપવા માગો છો કે ભાઈ હું એને મેસેજ આપવા માગું છું કે હું એડમિશન લેવા માગુ છું અને તમારી પાસે કેટલી સીટ છે, એ સીટનું મને તમે લિસ્ટ મોકલાવો. તો એને મેસેજ કયો આપો છો અને તમે એની પાસે શું કરાવવા માગો છો, આ બે વસ્તુ એની અંદર આવી ગઈ. એના પછી નેક્સ્ટ, મેઇન કન્ટેન્ટ પદ્ધતિસરનું અને ટુ ધ પોઈન્ટ હોવું જોઈએ. જો આ સૌથી મહત્વનો પોઈન્ટ, આમાં તમે ગપ્પા મારી શકો નહીં, આને તમે શોર્ટ નોટ રૂપે લખી શકો નહીં. તમારે મેઇન કન્ટેન્ટ પદ્ધતિસરનું અને ટુ ધ પોઈન્ટ લખવાનું હોય. મેં આ સૌથી સૌપ્રથમ શરૂઆતમાં જ બતાવ્યું હતું જ્યારે તમને ઇમેલના મેઇન કન્ટેન્ટની વાત કરી તેની અંદર, કે ભાઈ ઇમેલનું મેઇન કન્ટેન્ટ હોય ને મોટા ભાગે એ ઇમેલ આખો છે ને એ 100 વર્ડ્સની અંદર આવી જતો હોવો જોઈએ. એના પછી તેની માહિતી વિષયને અનુરૂપ તેમજ વધારે પડતા વર્ણનો અને મત મતાંતરોથી બાદ હોવી જોઈએ. એટલે કે ઈમેલ જે છે તેની માહિતી તમારા વિષય સબ્જેક્ટને અનુરૂપ હોવી જોઈએ, તેમજ વધારે પડતા મત મતાંતરો, એટલે તમે વધારે પડતા પોતાના મત રાખી ન શકો, તેમાં તમારે ટુ ધ પોઈન્ટ કહેવાનું છે જે એને કહેવા માંગુ છું. તે આ મત મતાંતરો એટલે તમારા પોતાના અંગત વ્યક્તિગત પોઈન્ટ ઓફ વ્યૂથી એનાથી એ બાદ હોવી જોઈએ. મતલબ તમારે એમાં એ દર્શાવવાના હોતા નથી. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ. હવે એના પછીનો જે ભાગ છે એ છે પ્રી ક્લોઝિંગ અથવા તો ક્લોઝિંગ. હવે પ્રી ક્લોઝિંગ અને ક્લોઝિંગમાં શું લખવું એ પણ પેલા ગ્રીટિંગ્સની જેમ ચોક્કસ નથી હોતું. તો શું કરવાનું આવે છે, તો કે ભાઈ ગ્રીટિંગ્સ જે મેં લખ્યું છે અહીંયા, ગ્રીટિંગ્સની જેમ ક્લોઝિંગમાં પણ શું લખવું જોઈએ તે ચોક્કસ હોતું નથી, પરંતુ સામાન્ય રીતે જેવી રીતે આપણે ગ્રીટિંગ્સ કરીએ છીએ તે મુજબ ક્લોઝિંગ કરવું જોઈએ. તમે ગ્રીટિંગ્સ કેવું કર્યું તેના મુજબ તમારે ક્લોઝિંગ કરવાનું. હવે મેં તમને કોષ્ટક બનાવીને આપું છું અહીંયા, જુઓ તમે જોઈ શકો છો આ કોષ્ટકને. જો મેં કોષ્ટક બનાવ્યું છે, આખું એક આખું ટેબલ બનાવ્યું છે. આ ટેબલમાં મેં ગ્રીટિંગ્સ કેવું હોય તો કેવા પ્રકારનું તમે ક્લોઝિંગ ને પ્રી ક્લોઝિંગ કરી શકો તેની વિગત દર્શાવેલી છે. જુઓ અહીંયા ગ્રીટિંગ્સ, માનો કે એવું લખ્યું હોય કે શિવમ, હાય શિવમ, તો મતલબ હું પર્સનલ ઇમેલ શિવમને મોકલું છું, પોતાને શિવમને એને ઓળખું છું, એ મારો મિત્ર છે, એને લખું છું હાય શિવમ. તો ગ્રીટિંગ્સ કેવું, પ્રી ક્લોઝિંગ કેવું હોય તો એમાં પ્રી ક્લોઝિંગ કેવી શકે, સૂન વી વિલ મીટ, મતલબ કે આ પર્સનલ પ્રકારનો ઇમેલ હશે. મતલબ કે તમારે આ ઇમેલ કરવાનો હશે કેવો હશે, તો કે ભાઈ ઓફિશિયલ નહીં હોય, આ તમે વ્યક્તિગત ઇમેલ કરો. તમે લખી શકો હાય હાય શિવમ, પછી લખી શકો સૂન વી વિલ મીટ. તમે એને ઇમેલ લખો કે ભાઈ આપણે, તમે દિવાળીની શુભેચ્છા આપતો ઇમેલ લખો, હમણાં દિવાળી આવશે તો તમે એમાં લખી શકો સૂન વી વિલ મીટ, અથવા સી યુ સૂન, હું તને પછી મળીશ, મતલબ લોટ્સ ઓફ લવ, તને ખૂણો, તમને ખૂબ બધો પ્રેમ આપું છું, પાઠવું છું. તો આવા પ્રકારનું તમે વ્યક્તિગત કોઈ મિત્રને, માતા પિતાને, ભાઈ બહેનને તમે ઇમેલ લખતા હો તો એમાં તમે આવા પ્રકારના પ્રી ક્લોઝિંગ રાખી શકો. અને તમે ક્લોઝિંગ શું કરી શકો, તો કે બેસ્ટ વિશિસ, તમે એના બર્થડે પર શુભેચ્છા તો લખી શકો, બેસ્ટ વિશિસ, ઓલ ધ બેસ્ટ, એની એક્ઝામ છે તમે ઓલ ધ બેસ્ટ કહી શકો છો. હેવ અ ગુડ ડે, તમે હેવ અ ગુડ ડે પણ કહી શકો એને, ચીયર્સ. કોઈ એને, માનો કે કદાચ કોઈ પ્રકારની શુભેચ્છા તમે આપતા હોય, એનો ફર્સ્ટ નંબર આપેલો આવેલો છે બોર્ડની અંદર, તમે શુભેચ્છા આપો છો, તમને એવો ઇમેલમાં પૂછાઈ શકે, તો તેમાં શું શું લખી શકાય, ચીયર્સ. એ કોઈ કોમ્પિટિશન જીતો તો લખી શકીએ ચીયર્સ, એમ બાય, ગુડ નાઇટ, ગુડ ડે, આવું પણ તમે એને લખી શકો છો. હવે તમે શિવમને ઇમેલ લખો, તમે હેલોથી સંબોધન કર્યું છે, મતલબ શિવમને તમે ઓળખો છો ખરા, પણ તમે એને વ્યક્તિગત એના પર્સનલ ટચમાં નથી હોતા, તો તમે હેલોથી સંબોધન કરી શકો એને. હવે તમે હેલોથી ગ્રીટિંગ્સ કરેલું હોય તો તમે આવા પ્રકારના, આ ખાલી તમારા માટે એક જાણ પૂરતું છે કે તમે, તમને ખબર પડે કે કેવા પ્રકારનું મારે પ્રી ક્લોઝિંગ અને કેવા પ્રકારનું ક્લોઝિંગ આપવું, આ એના માટે ખાલી એક એપ્રોક્સિમેટલી. બાકી તમે એમાં નથી કે ભાઈ શિવમ હાય શિવમ, એટલે તમે માત્ર ને માત્ર એમાં આવું જ લખી શકો, તમે બીજું કંઈ પણ લખી શકો છો પ્રી ક્લોઝિંગમાં એક લાઇનની અંદર. ઓકે, માનો કે હું શિવમને ઓળખું તો છું, બટ શિવમ મારો વ્યક્તિગત કોઈ, મારો એની સાથે સંબંધ નથી, તો હું એવું લખી શકું, લુકિંગ ફોરવર્ડ ટુ હિયરિંગ ફ્રોમ યુ, તમારા તરફથી પ્રત્યુત્તરની રાહ જોઉં છું, એવું લખી શકીએ આપણે. રિગાર્ડ્સ, એટલે તમને માનસભર સન્માન સભર ટૂંકમાં પ્રણામ કહી શકીએ આપણે, થેન્કિંગ યુ, આવું લખી શકીએ. અને હવે જે આ બંને સિવાય, જો આ બંને છે ને એ તમારા પર્સનલ પ્રકારના ઇમેલમાં પૂછાશે, ઇન્ફોર્મલ જે ઇમેલ આવશે એની અંદર. પણ જ્યારે આપણે ઓફિશિયલ ઇમેલ લખવાના આવે, એટલે કે તમારે જ્યારે
કોઈ કંપનીને કોઈ વ્યક્તિને કોઈ ખાતાકીય બાબતમાં અથવા કોઈ કોઈ પ્રકારના જે તે એડમિન ડિપાર્ટમેન્ટને ઈમેલ લખવાના આવશે તો તેમાં તમારે આવા પ્રકારનું સંબોધન કરવાનું, ડિયર સર, ડિયર મેડમ કે પછી રિસ્પેક્ટેડ સર. અહીંયા એક ત્રીજી વસ્તુ લખજો, રિસ્પેક્ટેડ સર, એ એ પ્રકારનું. તો તમે શું લખી શકો? તો તમે એમાં લખી શકો, તમારે આમાંથી કોઈ પણ એક પ્રકારનું પ્રી ક્લોઝિંગ ચૂઝ કરી લેવાનું, કોઈ પણ એક જ, બે બે લખવાની જરૂર નથી, તમારે કોઈ પણ એક જ પ્રી ક્લોઝિંગ લખવાનું હોય છે. જેમ કે વેઇટિંગ ફોર યોર રિપ્લાય, સૌથી શોર્ટ ટૂંકું, હું તમારા પ્રત્યુત્તરની રાહ જોઉં છું, આવું લખી શકીએ. અથવા આઈ લુક ફોરવર્ડ ટુ હિયરિંગ ફ્રોમ યુ, હું તમારા તરફથી હિયરિંગ એટલે સાંભળવું, સાંભળવું મતલબ અહીંયા નહીં પણ હું તમારા તરફથી કોઈ પ્રત્યુત્તરની, કોઈ સામે મેસેજની, રિપ્લાયની રાહ જોઉં છું. સોરી ફોર ઇનકન્વિનિયન્સ, તમને તકલીફ પડી હોય તો એના માટે ખેલદિલી હું વ્યક્ત કરું છું. સોરી ફોર ઇનકન્વિનિયન્સ મતલબ ખલેલ બદલ હું દિલગીર છું. સોરી એટલે દિલગીરી વ્યક્ત કરવી, અને ઇનકન્વિનિયન્સ એટલે ખલેલ પડવી. તમે કોઈ વ્યક્તિને, મોટા અધિકારીને ઈમેલ મોકલો અને તેનો ટાઈમ માંગીને તેની પાસે કોઈ માહિતી મંગાવો તો તમે એને આવું લખી શકો કે ભાઈ તમને તકલીફ પડી હોય મારા કારણે તો હું માફી માગું છું. પછી આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ એન અર્લી રિપ્લાય, હું તમારા તરફથી વહેલા પ્રત્યુત્તરની રાહ જોઉં છું. વેઇટિંગ ફોર એન અર્લી પોઝિટિવ રિસ્પોન્સ ફ્રોમ યુ, વેઇટિંગ એટલે રાહ જોવું, ફોર એન અર્લી પોઝિટિવ રિસ્પોન્સ એટલે હકારાત્મક પ્રત્યુત્તરની તમારા તરફથી વહેલી તકે હકારાત્મક, પોઝિટિવ મતલબ હકારાત્મક પ્રત્યુત્તર મને મળે તેની હું રાહ જોઉં છું. તો આવા કોઈ પણ પ્રકારનું, આ આટલામાંથી પાંચમાંથી તમે કોઈ પણ એક પ્રકારનું પ્રી ક્લોઝિંગ રાખી શકો અને કોઈ પણ એક ક્લોઝિંગ રાખવાનું. થેન્કિંગ યુ, મોટા ભાગે આપણે થેન્કિંગ યુ જ વાપરીએ છીએ. આપણે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું થેન્કિંગ યુ, અને આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું, આ તમારે વાપરવાનું થશે. જ્યારે તમે ઈમેલ લખો તો તેમાં પ્રી ક્લોઝિંગ પણ આપવું જરૂરી છે, આને માર્ક્સ હશે અને આના પણ માર્ક્સ હશે. નેક્સ્ટ, હવે એના પછીનો પાર્ટ જોઈએ આપણે. એના પછી જે આવે છે એ છે સિગ્નેચર, એટલે કે સબસ્ક્રિપ્શન. તમે અંતમાં જે લખો અથવા તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, અંતમાં જે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરીએ તેની અંદર વાત થાય છે. જોઈએ આપણે શું આવે. તો અહીંયા જે વ્યક્તિ ઈમેલ લખે છે તેનું નામ લખવાનું હોય છે, એટલે કે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં સિગ્નેચર એટલે આપણે સાઇન કરવાની નથી હોતી, બટ ઓનલી વી મસ્ટ હેવ ટુ, આપણે માત્ર ને માત્ર ઈમેલ લખે છે તેનું જો તમે કોઈ તમારા મિત્ર કે પરિચિત વ્યક્તિને તમે ઈમેલ લખતા હો તો આપનું એકલું નામ લખી શકો, પણ જો તમે કંપનીને ઈમેલ લખતા હો તો તમારે તમારું નામ અને સરનામું પણ લખવું જોઈએ. તમે તમારી ડિજિટલ સાઇન પણ મૂકી શકો છો. જો તમે કોઈ ડેઝિગ્નેશન, જો મેં લખ્યું છે ડેઝિગ્નેશન મતલબ હોદ્દો, તમે કોઈ પ્રકારનો હોદ્દો ધરાવતા હોય, મતલબ કે હું ટીચર છું, તો જો તમે જોઈ શકો આગળ, હું આગળ તમને બતાવું છું પ્રેઝન્ટેશનમાં. માનો કે હું મારો હોદ્દો ધરાવતો હોઉં તો મારા હોદ્દાની અંદર હું મારું પોતાનું ડેઝિગ્નેશન લખું છું. તમે જો હોદ્દો ધરાવતા હોય, માનો કોઈ પ્રિન્સિપલ છે ને પ્રિન્સિપલ પોતે તેના કોઈ વ્યક્તિને પોતે ઈમેલ લખે છે તો એ પોતાનું ડેઝિગ્નેશન લખી શકે છે. કોઈ વ્યક્તિ મેનેજર છે અને મેનેજર પોતાના કોઈ સામેવાળા કોઈ કંપનીને ઈમેલ મોકલે છે તો પોતે તેનું પોતાનું ડેઝિગ્નેશન લખી શકે છે. હવે જુઓ, અહીંયા તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા 4-5 પ્રકારના અલગ અલગ પ્રકારના ઈમેલ એડ્રેસમાં જે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ જે હોય છે એના એક્ઝામ્પલ આપેલા છે. હું ઈમેલ કરું છું મતલબ કે મારા કોઈ ભાઈ બહેનને કે કોઈ મિત્રને કે પછી મારા કોઈ કલીગને, કોઈ કઝિનને કે પછી મારા માતા પિતાને કે કોઈ મારા ગ્રાન્ડ પેરેન્ટ્સને ઈમેલ મોકલું છું તો આમાં શું આવશે? તો માત્ર ને માત્ર આની અંદર હું શું લખીશ? યોર લવિંગલી ગોપાલ, હું ખાલી મારું નામ લખી શકું. યોર ઓબેડિયન્ટ, તમારો આજ્ઞાંકિત ગોપાલ, હું મારા ટીચરને લખતો હોય તો આમાં લખી શકીએ, આપણું આવું લખી શકીએ આપણે. મારા પ્રોફેશનલ લખતો હોય તો હું લખી શકું યોર ઓબેડિયન્ટ, તમારો આજ્ઞાંકિત, એવું લખી શકીએ આપણે. તો આ એક પર્સનલ ટચ આપે છે, તમે યોર લવિંગલી, તમારો પ્રેમાળ, એમ. તો કહેવાનો મતલબ ભાઈ બહેનને લખતા હોઈએ આપણે તો આવું લખી શકીએ આપણે. પણ અહીંયા તમે જોઈ શકો, મેં અહીંયા રેડ પેલા કલરની અંદર કોમા મૂકેલું દેખાય ને તમને. જો તમારે કોમા મૂકવું જરૂરી છે અહીંયા, ખાસ યાદ રાખજો હો. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, આને શું કહી શકીએ આપણે? યોર લવિંગલી એટલે એક કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે. અને આ શું છે?
આ છે એ જે તે વ્યક્તિ પોતે ઈમેલ લખે છે તેનું સિગ્નેચર. અહીંયા સિગ્નેચર લખી આપણે, પણ અહીંયાનું મેં અહીંયા ઉપર જો બતાવેલું છે, અહીંયા જે વ્યક્તિ ઈમેલ લખે છે તેનું નામ લખવાનું હોય છે. ખાસ યાદ રાખજો, જેટલી વસ્તુ મેં અહીંયા રેડ કલરથી બતાવેલી છે તે તમારે ખાસ યાદ રાખવી. જો તમે તમારા મિત્રને કે પરિચિત વ્યક્તિને ઈમેલ લખતા હોવ તો આપનું એકલું નામ લખી શકો છો, પણ જો તમે કંપનીને ઈમેલ લખતા હોવ તો તમારે તમારું નામ અને સરનેમ પણ લખવું જોઈએ. તમે તમારી ડિજિટલ સાઇન પણ મૂકી શકો છો, એટલે કે તમે તમારી સાઇન કરેલી હોય એને સ્કેન કરી અને એનો ફોટોગ્રાફ્સ પણ તમે નીચે ઈમેલમાં અપલોડ કરી શકો. પણ આપણે એવું કરવાનું નથી, આપણે માત્ર ને માત્ર નામ લખવાનું છે જે ઈમેલ લખતો હોય તે વ્યક્તિનું જ. જો તમે ડેઝિગ્નેશન એટલે કે હોદ્દો ધરાવતા હો, મેં તો કીધું એ પ્રમાણે, તો પછી તમારા નામ પછી હોદ્દો લખી શકાય. જો એક્ઝામ્પલ જુઓ, આ જે એક્ઝામ્પલ બને છે એ ફોર ઇન્ફોર્મલ એટલે કે તમે કોઈ વ્યક્તિગત ઈમેલ કરો તેના માટે છે, પણ ફોર્મલ એટલે કે ઓફિશિયલ ઈમેલ કરો તો તમારે એમાં યોર લવિંગલી કે યોર ઓબિડિયન્ટ લખવાની જરૂર નથી. તમારે શું લખવાનું છે તેમાં કમ્પલસરી લખવાનું, યોર્સ ફેથફુલી, યોર્સ ટ્રુલી અથવા યોર્સ સિન્સિયરલી, યોર્સ ફેથફુલી. તમે યોર્સ ફેથફુલી લખી શકો, ઓકે, આ રાખી શકો, આ રાખી શકો, અથવા વિડીયો પોતાનો લખવાનું, જે ઈમેલ લખનાર વ્યક્તિનું નામ, આપણું નામ નહીં લખવાનું. યાદ રાખજો, તમે ઈમેલ નથી લખતા, ઈમેલમાં તમને આપેલું હશે કે આ વ્યક્તિ ઈમેલ મોકલે છે તમારે એનું, જેમ એપ્લિકેશનમાં જે વ્યક્તિ એપ્લિકેશન કરતો હોય અનિલ શર્મા, તો અહીંયા શું આવશે, અનિલ શર્મા લખેલું આવશે. ભલે લખું છું હું એના વતી, આપણે એના વતી પેપરમાં લખીએ છીએ, પણ આપણે આપણું નામ લખવાનું નથી. તમે યાદ રાખજો ખાસ અહીંયા, ઓકે. પછી જુઓ, મારી પાસે માનો કે હોદ્દો છે, તો હું એક ડેઝિગ્નેશન એક હોદ્દા ઉપર છું, તમે લખું છું આસિસ્ટન્ટ ટીચર. અહીંયા કોઈ લાઇબ્રેરિયન હોય તો શું લખી શકીએ, લાઇબ્રેરિયન. અથવા કોઈ વ્યક્તિ ક્લર્ક હોય તો શું લખી શકે, હેડ ક્લર્ક. અથવા તો કોઈ મેનેજર હોય તો લખી શકે, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સેલ્સ મેનેજર, જે એનો હોદ્દો હોય ડેઝિગ્નેશન હોય એ પણ અહીંયા લખી શકે પોતે, ઓકે. પણ આ કોમા યાદ રાખજો, તમારે ખાસ કોમા યાદ રાખવાનું. તમે યોર સિન્સિયરલી, એમાં ફરી પાછો પેલો નિયમ લાગુ પડે છે, વાય કેપિટલ અને પાછળનો એસ અથવા તો ટી અથવા તો એફ એ તમારે સ્મોલ રાખવાનો અને અંતમાં કોમા મૂકવાનો, ઓકે. નેક્સ્ટ, હવે આપણે જોઈએ ફોર્મેટ. ફોર્મેટ કેવું હોય છે, કોનું, ઈમેલનું. અહીંયા આપણું આ ઈમેલ કેમ લખવો ને એ તમને સમજાવ્યું, પણ ઈમેલનું ફોર્મેટ, આપણે પેપરમાં ઈમેલ કેમ લખવો એનું ફોર્મેટ સમજાવું તમને. જો મેં વચ્ચે વચ્ચે લખ્યું છે, પહેલાં શું લખ્યું છે ખબર છે, મેઇન કન્ટેન્ટ, એટલે વચ્ચે વચ્ચે તો મેઇન કન્ટેન્ટ આવશે, પણ આ મેઇન કન્ટેન્ટની ઉપર ને નીચે શું આવશે આપણે, તો એ આપણે સમજીએ. જોઈએ આપણે પહેલાં ફોર્મેટ ઓફ ધ ઈમેલ, એટલે ઈમેલનું ફોર્મેટ છે. તમે આ પ્રકારે ઈમેલની અંદર આ વસ્તુ લખીને, આ પ્રકારે તમારે, આ એક ફર્મો છે, તમારે આ જ પ્રકારે ઈમેલ લખવાનો છે. કઈ વસ્તુ પહેલા આવશે ને કઈ વસ્તુ પછી, એટલે કે એના પછી આવશે, એ તમારે સિક્વન્સ યાદ રાખવાની. ખાસ જો અહીંયા જોઈ શકો, મેં શું લખ્યું છે પહેલા, ફ્રોમ. તો ફ્રોમ મતલબ ઈમેલ જે સેન્ડર મોકલનાર છે એનું સરનામું પહેલા, ઈમેલ એડ્રેસ પહેલા લખવાનું. ગ્રીન રેડ ગ્રીન કલરમાં છે ને, મતલબ આપણા માટે ગરબો યાદ રાખવાનું પહેલું, ગ્રીન રેડ બ્લુ એન્ડ ઓરેન્જ. એના પછી ફોર ફ્રોમ પછી શું આવે, તો કે જે ઈમેલ મેળવે છે એનું ઈમેલ એડ્રેસ, એ કયા નામથી આવશે, તો કે ટુ, ટુ કરીને પછી શું લખવાનું સામે, તો કે એમાં જે વ્યક્તિ ઈમેલ મોકલનાર છે તેનું ઈમેલ, સોરી મેળવનાર છે તેનું ઈમેલ એડ્રેસ. ફ્રોમની અંદર મોકલનારનું ઈમેલ એડ્રેસ અને ટુની અંદર મેળવનારનું ઈમેલ એડ્રેસ. શબ્દો મારા યાદ રાખજો, મોકલનાર અને મેળવનાર. આપણે ખબર છે લેટર લખતા હોઈએ તો ફ્રોમ લખો, ઠીક છે, અથવા કોઈ ગામથી. ટુ તમે ક્યાં ટુ લખો છો, ટુ ટુ એડ્રેસ ક્યાં લખીએ, તો કે ક્યાં તમે જે તે પેલો લેટર મોકલવા માંગો છો તેમાં ટુ એડ્રેસ લખાય. એના પછી, એના પછી આવશે સીસી. હવે આ સીસી શું છે, આ સમજાવું ખાલી તમને. હું મેં સીસી ખાલી લખેલું છે પણ એનો કોઈ કલર નથી આપેલો. ધેટ મીન્સ હું અહીંયા તમને એ કહેવા માગું છું કે તમારે સીસી લખવું જરૂરી નથી ક્યારે, જ્યારે તમે ઈમેલ લખો ત્યારે. પણ તમે તમારા મોબાઈલમાં ઈમેલનું એકાઉન્ટ ખોલો તો તેમાં તમને સીસી જોવા મળશે. આ સીસી એટલે શું, મેં તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ હું તમને યાદ અપાવીશ જે તે વખતે સમજાવીશ ત્યારે. સીસી એટલે કાર્બન કોપી. માનો કે હું અહીંયા ડીએસટીવી મતલબ ડૉક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય સ્કૂલને એક ઈમેલ મોકલું છું, પણ સાથે સાથે મારે એ જ ઈમેલ હું
મોકલવા માંગુ છું, મારા બીજા ક્લાસમેટ જે મતલબ સોરી મારા જે કલીગ બીજા જે મારા સહાયક શિક્ષકો છે એને મોકલવા માંગુ છું, મારા પ્રોફેસરને મોકલવા માંગુ છું, હું બીજા કોઈ વ્યક્તિને મોકલવા માંગુ, તો એ બધાના એડ્રેસ સીસીમાં આવશે. એટલે તમે એક સાથે ઘણા બધા લોકોને ઈમેલ મોકલી શકો છો. એક જ ઈમેલ એક સાથે ઘણા બધાને જઈ શકે, તો એક વ્યક્તિનું ઈમેલ એડ્રેસ અહીંયા આવે જેને તમે પહેલાં મોકલો છો ને, પણ એ સિવાય બીજા ઘણા બધા પણ છે, તો એ બધાના એડ્રેસ સીસીમાં આવશે. એ પછી એક બીજો પાર્ટ આવે છે, એ છે બીસીસી. બીસીસી એટલે શું? એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી. ધેટ મીન્સ હવે માની લો કે હું મારા પ્રિન્સિપલને તો ઈમેલ મોકલું છું, પણ આ જ ઈમેલ મેં મારા સંસ્થાના વડા જવાહરભાઈને મોકલવો છે, મારી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રામભાઈને મોકલવો છે, મારે મારા સહાયક શિક્ષક મિત્રો છે એને મોકલવો છે, મારા સ્ટુડન્ટને મોકલવો છે, પણ હું નથી ઈચ્છતો કે મેં ઈમેલ કોને કોને મોકલો છે એ કોઈ વ્યક્તિ જોઈ શકે. તો એ બધાના નામ હું કેમાં નાખીશ? બ્લાઇન્ડ. બ્લાઇન્ડ એટલે મતલબ તમને ખબર નહીં પડે, દેખાશે નહીં કે ભાઈ આ ઈમેલ કોને મોકલો. ઘણી વખત એવું બને એને કોઈ કમ્પ્લેન કરવી હોય તો એ કમ્પ્લેન કરવા માટે પોતાના મેનેજરને પણ ઈમેલ મોકલે, કંપનીના માલિકને પણ મોકલે, એના સુપરવાઇઝરને પણ મોકલે. એને એને કમ્પ્લેન કોની છે? સુપરવાઇઝરની છે. પણ સુપરવાઇઝરની કમ્પ્લેન એને ક્યાં ક્યાં કરી છે એ સુપરવાઇઝરને ખુદને ખબર ના હોય. તો એ બીજાના નામ બતાવવા ના માંગતા હોઈએ આપણે કે આપણે કોને કોને મોકલો છે, તો આપણે એને બીસીસીમાં મૂકવાનું થાય એનું ઈમેલ એડ્રેસ. પણ હું તમને ફરી યાદ અપાવી દઉં, તમારે બોર્ડની અંદર ઈમેલ લખતી વખતે આ બંને વસ્તુને લખવાની જરૂર રહેતી નથી. પણ તમને જોયું કહેવામાં આવે કે સાથે સાથે આ જ ઈમેલ કોઈ વ્યક્તિ ઈમેલ કરતો એવું એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ અનિલ નામનો વ્યક્તિ પોતે અનિલ સોલંકી પોતે શિવમ ફાર્મા પેલી લિમિટેડ કંપની છે એમાં ઈમેલ કરે છે એના મેનેજરને, પણ સાથે તે મેનેજરને ઈમેલ કરે સાથે તેના સુપરવાઇઝરને પણ ઈમેલ કરે છે, તો આ બંનેને લગતો ઈમેલ દર્શાવો. તો તમારે સુપરવાઇઝરનું એના મેનેજરનું એડ્રેસ અહીંયા લખવાનું અને સુપરવાઇઝરનું ઈમેલ એડ્રેસ ક્યાં લખવાનું? અહીંયા લખવાનું. ઓકે, તો બે વ્યક્તિની વાત તમને કહેવી કે એક સાથે બે વ્યક્તિને મોકલો એવું તમને કહેવામાં આવે તો તમે સીસી કે બીસીસીને યુઝ કરી શકો છો. હવે આના પછી શું આવશે નેક્સ્ટ? એના પછી આવશે સબ્જેક્ટ, અને ત્યારબાદ સબ્જેક્ટમાં સમજાવ્યું તે પ્રમાણે આગળ સબ્જેક્ટમાં શું આવશે? સબ્જેક્ટની અંદર આવશે તમારો જે તે ઈમેલ લખવાનો જે તે ઈમેલ લખવાનો આશય શું છે એ, એટલે કે તમારું ઈમેલનો વિષય શું છે તે. ધેન ડેટ આવશે. હવે હું તમને એક ફરી યાદ અપાવી દઉં, ઘણા તમે ઈમેલ જોશો તેની અંદર ડેટ પહેલાં અને સબ્જેક્ટ પછી લખેલો હશે, એવું બની શકે. તમે આ ફોન પર લખી શકો, આ બંને તમે ચેન્જ કરી શકો ખરા, પણ મેં અહીંયા એને કલર એટલા માટે આપેલા છે કારણ કે તમને યાદ રહી શકે. તમે આવી રીતે લખશો, જો તમે ઈમેલ ખોલીને જોશો ને તમારા પોતાના ઈમેલ આઈડીમાં, તો તમને પહેલાં ફ્રોમ પછી ટુ પૂછશે પછી સીસી બીસીસી, એ તમને નીચે આમ કર્સર કરશો એટલે દેખાશે તમને, અને પછી તમને સાથે આપેલું છે સબ્જેક્ટ. તમને ડેટ મેન્શન કરેલી હશે નહીં કેમાં? તમારા મોબાઈલના ઈમેલની અંદર. શું કામ? કારણ કે આપણી સર્વિસ પ્રોવાઈડર જ્યારે તમે ઈમેલ મોકલો ત્યારે તેની ડેટ અને ટાઈમ એ જાતે પ્રોવાઈડ કરે છે, પણ આપણે જ્યારે આન્સર શીટમાં લખશું ઈમેલ તો એમાં તો જાતે લખાઈ નહીં જાય ડેટ અને ટાઈમ, તો આપણે તેમાં માત્ર ડેટ લખવાની છે, ટાઈમ લખવાની. યાદ રાખજો, તમને આ ચાર વસ્તુ લખશો એટલે તમને આ ચાર વસ્તુના માર્ક્સ મળશે. ફરી યાદ અપાવું છું, ગરબો, જી ગ્રીન, રેડ, બ્લુ એન્ડ ઓરેન્જ. તમારે આ રીતે યાદ રાખી લેવાના છે. ઓકે, આ તમને યાદ રહે એટલા માટે મેં આવું સરસ એવું તમને કલર કામ કરીને આપ્યું છે. મતલબ તમે જોઈ શકો કે ભાઈ રેડમાં પહેલાં ગ્રીનમાં શું આવશે, તો ગ્રીન એટલે મોકલનાર, હું પોતે ગ્રીનમાં છું. પછી કોને? તો કે રેડને. મતલબ કોણ? તો કે ભાઈ સામેવાળી વ્યક્તિને. પછી શું? તો કે સબ્જેક્ટ, એસ બ્લુ એટલે સબ્જેક્ટમાં, અને પછી ઓરેન્જ એટલે ડેટ. આ ચાર વસ્તુ મારે લખવાની થશે તેમાં. પછી શું આવશે એના પછી? નેક્સ્ટ. પછી તમારે અહીંયા સ્પેસ મૂકવાની, જગ્યા મૂકવાની, અને પછી તમારે લખવાનું છે તેમાં સેલ્યુટેશન. ધેટ મીન્સ તમારે લખવાનું છે કે તમે સંબોધન કરો શું, ડિયર સર, રિસ્પેક્ટેડ સર, હેલો સર વગેરે જેવા શબ્દો. આપણે લખ છે અહીંયા રિસ્પેક્ટેડ સર. ઓકે, પછી આવશે મેઇન કન્ટેન્ટ. તો આ મેઇન કન્ટેન્ટની ઉપર આ ચાર વસ્તુ હાસ્યને બરોબર અડીને લખવાની છે. યાદ રાખજો, સેલ્યુટેશન કરો પછી તમારે સ્પેસ મૂકવાનું. તમે જોઈ શકો અહીંયા સ્પેસ છે, અહીંયા પણ સ્પેસ છે. આ બંને વચ્ચે તમારે બે લાઇન મૂકી અને પછી લખવાનું રિસ્પેક્ટેડ સર, પછી લખવાનું મેઇન કન્ટેન્ટ, તમારું જે મેઇન કન્ટેન્ટ હોય તે, અને પછી લખવાનું થશે તમારું આવશે પ્રી ક્લોઝિંગ. પછી સ્પેસ મૂકવાની, પછી લખવાનું પ્રી ક્લોઝિંગ. શું લખવાનું પ્રી ક્લોઝિંગમાં? વેઇટિંગ ફોર યોર અર્લી રિસ્પોન્સ, વેઇટિંગ ફોર યોર અર્લી પોઝિટિવ રિસ્પોન્સ. આવું લખી શકે કોઈ પણ પ્રકારનું, જે તમને પેલા કોષ્ટકમાં મેં બતાવેલું છે તેમાંથી કોઈ પણ લખી શકો. પછી લખવાનું ક્લોઝિંગ, અહીંયા સ્પેસ મૂકવાની,
ફરી કહું છું, પાછળ સ્પેસ મૂકવાની, સ્પેસ મૂકીને પછી લખવાનું ક્લોઝિંગ, અને પછી પાછી ફરી સ્પેસ મૂકવાની, અને પછી લખવાનું પાછું કમ્પ્લિમેન્ટરી ક્લોઝ, એટલે કે સબસ્ક્રિપ્શન લખવાનું, યોર્સ ફેથફુલી, અથવા તો યોર્સ સિન્સિયરલી, યોર્સ ટ્રુલી, યોર્સ ઓબેડિયન્ટ વગેરે. અને પછી અંતે એની નીચે એક્ઝેટ, જો અહીંયા સ્પેસ નહીં મૂકવાની, નીચે મૂકવાનું સિગ્નેચર. સિગ્નેચરને બદલે સાઇન નથી કરવાની તમારી પોતાની કે બીજા કોઈની પણ, શું લખવાનું, સિગ્નેચર ખાલી લખ્યું છે પણ તમારે ત્યાં આન્સર શીટમાં તો નામ જ લખવાનું આવશે, યાદ રાખજો. આઈ હોપ તમને આ ફોર્મેટ સમજમાં આવી ગયું હશે. સમજાઈ ગયું બધાને? કોઈ એક જ બેન બોલજો, બધા નહીં બોલતા પ્લીઝ. હા સર. ઓકે હા સર. હવે તમારે આ ફોર્મેટને યાદ રાખવાનું. હા સર, સમજાઈ ગયું. ઓકે ઓકે, તમારે આ ફોર્મેટ પ્રમાણે જ ઈમેલ લખવાનો થશે. ઓકે, અને ચિંતા નહીં કરતા, હું તમને આની આખી પીડીએફ અને આ પીપીટી ફાઇલ બંને આર્ટ્સ અને કોમર્સના બધા ક્લાસમાં મૂકી દઈશ, તમે એને તમારી બુક્સમાં લખી શકો. આ ફોર્મેટ તમારે તમારી બુક્સમાં લખવાનું છે, તેમજ આગળ જે સ્લાઇડ બતાવી એની મેં પીડીએફ પણ બનાવી છે, એ પણ હું તમને મોકલીશ, તમને એમાં લખવાનું છે. પણ હવે હવે જે હું તમને શીખવાનું છું એ મેઇન પાર્ટ, હવે તમને હું શીખવાડવાનું છું કે ભાઈ ઈમેલ તમને પૂછાય. બેન હવે માઇક બંધ કરી દે પ્લીઝ, પાછા પાછા માઇક બંધ કરો, તમે જેને ઓપન કર્યા માઇક બંધ કરી દે પ્લીઝ. ઓકે ઓકે, બંધ કરો માઇક. ઓકે ઓકે, ચલો હવે આપણે જોઈએ. હવે આ તો તમને ફર્મો અને સમજાયું મેં એના વિશે, ઈમેલ વિશે, પણ હવે તમારે શું શીખવાનું છે? હવે તમને જે શીખવાડીશ ને મેઇન છે એ તમને સમજાવું છું. હું તમને, મેં તમને કેટલાક ત્રણ ફર્મા બનાવ્યા છે. ફર્મો મતલબ કેવા? તો કે ભાઈ ત્રણ પ્રકારના એવા પેરેગ્રાફ બનાવ્યા ત્રણ ઇમેલના, કે ત્રણમાંથી કોઈ પણ પ્રકારનો ઇમેલ પૂછાય તો તમે ઇઝીલી તેને તમે લખી શકો. જુઓ, હું તમને સ્ક્રીન શેર કરી ફરી પાછું અને સમજાવું છું. માનો કે હું કોઈ કંપનીને ઇમેલ લખતો હોઉં, માનો કે, અને એ ઈમેલ કેવો હોય કે ભાઈ આપણે અત્યારે જાણીએ છીએ કે ઓનલાઈન ઘણી બધી વસ્તુ આપણે મેળવીએ છીએ અત્યારે, તો ઓનલાઈન કોઈ વસ્તુ મેં મંગાવેલી છે અને એ ઓનલાઈન વસ્તુ એક ચાલુ રાખજો. હા, તમને સ્ક્રીન દેખાય છે બધાને? કોઈ એક ના સર. હા સર. હા તો હવે થેન્ક યુ પછી આગળ આવશે. ઉભારો, થેન્ક યુ દેખાય છે ને? ઉભારી જો, ઉભારી જો, એક મિનિટ, વન મિનિટ. હવે થેન્ક યુ લખેલો છે. ઓકે ઓકે, હું બંધ કરી દઉં છું ને, થેન્ક યુ ને. ઓકે, હવે હવે તમને સ્ક્રીન દેખાય છે બધાને? છે ને સ્ક્રીન? હવે ઉભા રહેજો, હવે હવે દેખાય છે. હવે હવે દેખાય છે, હવે દેખાય છે? ના સર. હા ના હા સર, બધું દેખાય જ છે. ઓકે ઓકે ઓકે, તમારામાં થોડું લોડિંગ થતા વાર લાગશે, કઈ વાંધો નહીં, દેખાશે, મને દેખાશે, જુઓ. દેખાશે દેખાય છે હવે? હા સર, હા સર, આલે દેખાય જ છે સર, દેખાય છે. હા આવશે બેન, આવશે, થોડી વેઇટ કરજો બે મિનિટ. હો બેન, આ તમારું માઇક બંધ કરી દેજો. આ બેન બેન માઇક બંધ કરી દેજો પ્લીઝ, પાછું તમારું હજુ તમને સ્ક્રીન પર દેખાશે ઈમેલ રાઇટિંગ. બેન માઇક બંધ કરી દેજો પ્લીઝ, પ્લીઝ માઇક બંધ કરજો. માઇક ચાલુ છે હજી કોઈકનું? વૈશાલી જીલડિયા, વૈશાલી બેન માઇક બંધ કરે પોતાનું પ્લીઝ. જો અહીંયા
આ એજ એજ ફોર્મો છે, એજ પીપીટીમાં બનાવ્યું, પીપીટી હતું એજ પ્રમાણે મેં એની પીડીએફ બનાવી છે, બધું એજ સમજાવેલું છે. આ તમને હું સેન્ડ કરી દઈશ તમારા ગ્રુપની અંદર. હવે હું તમને જે શીખવાડવા માંગુ છું ને મેઇન જે છે એ છે. હવે જુઓ અહીંયા આ ફોર્મેટ આવી ગયું એનું. અને હવે જ્યારે તમે કોઈ કંપનીને ઈમેલ મોકલતા હો, પણ કેવી કંપનીને, માનો કે તમે કોઈ ઓનલાઈન વસ્તુ મંગાવેલી છે અને તમે ઓનલાઈન મંગાવેલી વસ્તુ રિપ્લેસ કરવા માંગો છો, તો એના માટે તમે ઈમેલ લખવાનું થાય. માનો કે તમે, મેં કીધું મોબાઈલ મંગાવ્યો છે, અથવા તો મેં શૂઝ મંગાવેલા છે, અથવા બુક્સ મંગાવેલી છે, કપડાં મંગાવેલા છે, અને તમે એ ઈમેલ જ્યારે સેન્ડ કરવા માંગતા હો એવો ઈમેલ, તો એમાં કેટલી કોમન લાઈન લખેલી હશે? તો મોટાભાગે તમને આવા ઈમેલ પૂછાય છે. આ કોમન લાઈન મેં કરી નાખી છે. કોમન લાઈન કોને કહેવાય? કે તમારે આવા પ્રકારનો ફોર્મો લખવાનો. ખાલી તમે અહીંયા 3-4 વિગત નવી ઉમેરીને તમે આખે આખો આ બેઠે બેઠો ફોર્મો બધા જ પ્રકારના એવા ઓનલાઈન શોપિંગની કમ્પ્લેન્ટના બધા જ પ્રકારના ઈમેલ હોય એમાં વાપરી શકો. મતલબ મેં તમને કેમ પેલું એપ્લિકેશન સમજાવી હતી એમાં ફોર્મો હતો, એમાં અહીંયા ફોર્મો જુઓ શું લખવાનું. પહેલાં તો કે પહેલાં જે અહીંયા આપણે ઉપર શરૂઆતમાં લખીએ છીએ પ્રમાણે ઈમેલ એડ્રેસ લખવાના, બંને હેડર લખવાનું, પછી એટલે કે ફ્રોમ ટુ, પછી લખવાનું સબ્જેક્ટ ડેટ, પછી અહીંયા સંબોધન લખવાનું રિસ્પેક્ટેડ સર, અને પછી શું લખવાનું. પછી મેં ફોર્મો બનાવ્યો છે. આ ફોર્મમાં માત્ર તમે થોડુંક જ્યાં ગ્રીન રેડ દેખે ને, રેડ લાઈન છે એ જગ્યાએ તમે 2-3 વસ્તુ ચેન્જ કરી અને તમે એને આને આ જ ફોર્મો બધા જ પ્રકારના ઈમેલમાં વાપરી શકો. પણ કેવા પ્રકારના બધા ઈમેલ? તો કે જે કમ્પ્લેન કરતા હોય કેની રિગાર્ડિંગ ઓનલાઈન શોપિંગ. યાદ રાખજો, કઈ શોપિંગ? ઓનલાઈન. તમે ઓફલાઈન નહીં, માત્ર ઓનલાઈન. જો વાંચીએ આપણે, તમે પહેલાં એવું લખશો, આઈ એમ વન ઓફ યોર કસ્ટમર્સ યુઝિંગ યોર ઓનલાઈન પ્રોડક્ટ રેગ્યુલરલી. હું તમારો એક કસ્ટમર છું જે તમારી ઓનલાઈન પ્રોડક્ટને રેગ્યુલરલી હું ખરીદી કરું છું, યુઝિંગ કરું છું, ઉપયોગ કરું છું. આઈ હેડ ઓર્ડર, મેં ઓર્ડર કરેલો હતો. પછી તમારે અહીંયા શું લખવાનું? તો કે ઓનલાઈન મંગાવેલી પ્રોડક્ટનું નામ અને વિગત લખવી. માનો કે મેં અહીંયા મોબાઈલ મંગાવેલો હોય તો લખવાનું આઈ હેડ ઓર્ડર્ડ રેડમી નોટ 5 મોબાઈલ ફોન. પછી એની એનું 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 જે મોડેલ નેમ હોય એ લખી શકીએ. અથવા આઈ હેવ ઓર્ડર્ડ સેમસંગ ગેલેક્સી M30S મોબાઈલ ફોન. આ લખી શકીએ આપણે. અથવા લખી શકો આઈ હેવ ઓર્ડર્ડ અ પેર ઓફ શૂઝ નાઇક. નાઇક નામે પેર શૂઝ મંગાવેલા છે. આઈ હેવ ઓર્ડર્ડ એડિડાસ પેર ઓફ શૂઝ. તો તમે જે તે પ્રોડક્ટનું નામ અને તેની કંપનીની વિગત દર્શાવવાની, એ તમારે દર્શાવવાનું. રિસીવડ ઇટ લાસ્ટ ડે, મેં એ ઓર્ડર કરેલો હતો અને તે મેળવો છે ગયા દિવસે. ઇટ ઇઝ રિયલી વન્ડરફુલ, તે ખૂબ સરસ છે, સુંદર છે, અદ્ભુત છે. બટ આઈ હેવ ડિસ્કવર્ડ ધેટ ધ પ્રોડક્ટ હેઝ ધ ફોલોવિંગ પ્રોબ્લેમ. પરંતુ મને જાણવા મળ્યું કે આ પ્રોડક્ટની અંદર નીચે મુજબની કેટલીક તકલીફો છે, પ્રોબ્લેમ્સ છે. પછી અહીં પ્રોડક્ટની જે ફરિયાદ દર્શાવતા 4 કે 5 વાક્ય લખવા. હવે માનો કે મોબાઈલ ફોનની પ્રોડક્ટ હોય તો મોબાઈલ ફોનના જે પ્રોબ્લેમ શું છે લખવાનું, જેમ કે એમાં ભાઈ રેમ ઘણી બધી છે, જેમાં રેમ 4 GB રેમ છતાં પણ ફોન ચોટે છે, મોબાઈલ ચાર્જિંગ થતી વખતે ગરમ થાય છે, અથવા મોબાઈલ બરાબર સંપૂર્ણપણે એના બધા સોફ્ટવેર કામ નથી કરતા. આવું તમે કોઈ પણ લખી શકો. મોબાઈલ ચાર્જિંગ થતો નથી, અથવા તો એની સ્ક્રીન તૂટેલી છે. આવું તમે કોઈ પણ 4 વાક્ય, તમારે 4 થી 5 વાક્ય લખવાના. પછી લખી નાખવાનું ધીસ ઇઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ. હવે આ છે ને એ તમારા બધામાં કોમન રહેશે. બધા પ્રકારના ઈમેલમાં આ વસ્તુ, આ આખું જે લખ્યું ને એ બધું કોમન રહેશે. માત્ર તમારે બદલાવવાનું રહેશે અહીંયા, માત્ર 4 કે 5 વાક્ય લખવાના અને અહીંયા પ્રોડક્ટનું નામ લખવાનું, એની વિગત દર્શાવવાની. બસ આટલું બદલી નાખો એટલે તમે કોઈ પણ પ્રકારના ઓનલાઈન શોપિંગને લગતા કમ્પ્લેન ઈમેલમાં આ લખી શકો. તમારે એક જ આ ઈમેલ પાકો કરવાનું, એટલું પાકું કરવાનું, તમે તમને યાદ રહી જશે તમે બધા જ પ્રકારના કમ્પ્લેન ઈમેલ જે ઓનલાઈન શોપિંગના છે તેમાં લખી શકશો. પછી તમને શૂઝનો પૂછાય, મોબાઈલ ફોનનો પૂછાય, લેપટોપનો પૂછાય, કપડા વિશે પૂછાય, તમે પુસ્તકો મંગાવ્યા એનો પૂછાય, તમે કોઈ બોર્ડ મંગાવેલું છે, કબાટ મંગાવેલું છે, કોઈ પણ એની કાઇન્ડ ઓફ પ્રોડક્ટ તમે ઓનલાઈન મંગાવી એની કમ્પ્લેન તમે આના થકી કરી શકો, આના થકી ઈમેલ બનાવી શકો. ધીસ ઇઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ કમ્પ્લેન ફાઉન્ડ ઇન યોર પ્રોડક્ટ. આ મારો પહેલો અનુભવ છે કે તમારી પ્રોડક્ટમાં મને કમ્પ્લેન જોવા મળી. આઈ નો, હું જાણું છું ધેટ કસ્ટમર્સ સેટિસ્ફેક્શન, એટલે કે ગ્રાહકનું સેટિસ્ફેક્શન, એટલે કે ગ્રાહકનો સંતોષ ઇઝ યોર પ્રાઇમ કન્સર્ન. એ તમારો મુખ્ય આશય છે, તમારો મુખ્ય મોટો છે.
ઇફ ધ ગુડ્સ આર નોટ એઝ ડિસ્ક્રાઇબ્ડ, જો માલ સામાન, અહીંયા ગુડ્સ એટલે સારું નહીં પણ ગુડ્સ એટલે માલ સામાન, જો માલ સામાન એ જેવો દર્શાવવામાં આવ્યો છે તમે તમારી સાઇટ ઉપર ઓનલાઈન પ્રોડક્ટ ફ્લિપકાર્ટમાં કે એમેઝોનમાં બને બદલું હોય, સરસ એવું પિક્ચર મૂકેલું હોય પણ મેળવીએ ત્યારે બધું એકદમ ખરાબ નીકળે, તો તમે જે બતાવ્યું છે એવો જો તમારો માલ સામાન ન હોય તો એ શું કરે? ઇટ બિલ્ડ્સ, તો એ બાંધે છે, મિસટ્રસ્ટ એટલે કે અવિશ્વાસ બાંધે છે બિટવીન ધ ક્લાયન્ટ એન્ડ ધ કંપની, એટલે કે ગ્રાહક અને કંપની, કંપની અને ગ્રાહક વચ્ચે એક પ્રકારનો અવિશ્વાસ બાંધે. જો તમે પ્રોડક્ટ જેવી બતાવો છો અને તેવું ન મને મોકલો, એવું ન નીકળે, તો એ બંને વચ્ચે એક પ્રકારનો અવિશ્વાસ બાંધે. મતલબ એના કારણે શું થાય? તો કે તમે કંપની ઉપર દાવો કરી શકો અને કોઈ પણ વ્યક્તિ છે છેતરપિંડીના કેસમાં તમે એની પર કેસ પણ કરી શકો છો. સો આઈ રિક્વેસ્ટ યુ, પણ આપણે એને કેસ નથી કરતા, આપણે એને ચાન્સ આપીએ છીએ. સો તેથી હું રિક્વેસ્ટ કરું છું તમને ટુ રિપ્લેસ ધ પ્રોડક્ટ, મને અમારી પ્રોડક્ટ બદલી આપો એઝ અર્લી એઝ પોસિબલ, વહેલી તકે, ઓર યુ કેન રિફંડ માય મની ઇન માય અકાઉન્ટ, કે પછી તમે મારા એકાઉન્ટમાં મને પાછા પૈસા મોકલી આપો. આટલું લખી દેવાનું, પછી લખવાનું જગ્યા મૂકીને સ્પેસ મૂકીને, આઈ એમ વેઇટિંગ ફ્રોમ યોર અર્લી પોઝિટિવ રિસ્પોન્સ, તમારા તરફથી વહેલી તકે પોઝિટિવ રિસ્પોન્સની હું રાહ જોઉં છું, થેન્કિંગ યુ, અને પછી લખવાનું અહીંયા કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર્સ ફેથફુલી, અને લખી દેવાનું જે તે વ્યક્તિ મોકલનાર હોય તે. તો તમે આ એક ફરમાના આધારે તમે કોઈ પણ પ્રકારના ઓનલાઈન શોપિંગના કોઈ પણ ઈમેલને લખી શકો. તમારે માત્ર આટલું જ પાકું કરવાનું છે. હવે એના પછી બીજો ફોર્મ બનાવ્યો છે આપણે. હવે માનો કે તમને ઈમેલ પૂછાય, કોમન સેન્ટેન્સ ફોર ધ કમ્પ્લેન મેલ, ઈમેલ પૂછાય પણ કેવો, કમ્પ્લેન વિશે, પણ કમ્પ્લેન ઓનલાઈન કમ્પ્લેન નથી. આ કમ્પ્લેન કેવી છે? તમે કોઈ વિસ્તારમાં રહો છો ને, તમે જો આપણા વિસ્તાર રહેતા હોય, આપણે ત્યાં ઘણી બધી ગંદકી હોય ચોમાસાના કારણે, અથવા રોડ રસ્તા ખરાબ છે, અથવા લાઇટ સ્ટ્રીટ લાઇટ નથી બરોબર કામ કરતી, અથવા તો રખડતી ભટકતી ગાયો અને ઢોર વગેરે છે, સ્ટ્રેકેટર છે મતલબ કેટલ છે, અથવા તો તમે ટ્રાફિક જામ થઈ જાય છે, અથવા તો તમારા તમે કોઈ કોઈ વ્યક્તિને ઈમેલ કરો છો કંપનીને, માનો કે તમે ઇલેક્ટ્રિક જીઈબીમાં ઈમેલ કરો છો, કે ભાઈ તમને લાઇટ તમારી રેગ્યુલર ટૂંકમાં આવતી નથી, લાઇટ જતી રહી છે ઘણી વખત અવારનવાર, તો આ બધા એ આપણા આસપાસના કોમન પ્રોબ્લેમ છે, કમ્પ્લેન છે. આ કમ્પ્લેન તમે જે તે ખાતામાં કરી શકો, આ વ્યક્તિગત કમ્પ્લેન ન હોય, પણ એ જે તે ડિપાર્ટમેન્ટમાં હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનની કંપની, તમે કોઈ વ્યક્તિ માનો કે સિટીમાં રહે છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરે, પણ કોઈ વ્યક્તિ ગામડામાં હોય તો એ ગ્રામ પંચાયતમાં કરી શકે, કોઈ સિટીમાં એ મ્યુનિસિપલ કોર્પોરેશન ન હોય ને ખાલી કોર્પોરેશન હોય તો એમાંય લખી શકીએ, મતલબ સોરી આપણે મલ્ટી મતલબ જે મોટા મહાનગરો છે તો એની અંદર મહાનગરપાલિકા અને કેટલાકમાં નગરપાલિકા હોય, તો જે તે વ્યક્તિ તમે જે તે ખાતામાં લખી શકો. માનો કે તમે પોસ્ટમેનની કમ્પ્લેન કરો, તો તમે પોસ્ટમેનની કમ્પ્લેન પોસ્ટ ઓફિસમાં કરી શકો, જેના હેડ ડિપાર્ટમેન્ટ છે ત્યાં. કોઈ બેંકના અધિકારીની કમ્પ્લેન તમે બેંકના મેનેજરને કરી શકો. તો જે વ્યક્તિ વિશે તમે કમ્પ્લેન કરવા માંગતા હોય એની કમ્પ્લેન વિશેનો છે. પણ આ મેં બનાવેલો છે એ તમારા વિસ્તારમાં વસો, તમે વસવાડ કરો છો, તમારા વિસ્તારમાં આસપાસ કોઈ તમે કોઈ પ્રકારની કમ્પ્લેન જુઓ છો એનો, કોઈ તમારી કોઈ ખાતામાં કોઈ વ્યક્તિગત કમ્પ્લેન નથી. ઓકે, તો તમારે શું લખી શકો? આઈ એમ લિવિંગ ઇન, તમને એવો ઈમેલ પૂછે, ચાલો આગળ એવો પૂછાય કે ભાઈ તમારા વિસ્તારમાં ટ્રાફિક જામ છે, અથવા તમારી સાથે રોડ રસ્તા ખરાબ થઈ ગયા વરસાદના કારણે, તો તમે એનો ઈમેલ લખો કોને? મ્યુનિસિપલ કમિશનરને. તો તમારે એવા પ્રકારના ઈમેલમાં કામ લાગશે. જો આઈ એમ લિવિંગ ઇન, હું રહી રહ્યો છું, વસવાટ કરું છું ક્યાં, તો પછી તમારે જ્યાં વસવાટ કરતા હો તે વિસ્તારની શહેરની વિગત દર્શાવી. આઈ એમ લિવિંગ ઇન રાજદીપ પાર્ક મીરાનગર જૂનાગઢ, તો આ મેં મારો વિસ્તાર લખો. ધેર ઇઝ અ પ્રોબ્લેમ રિગાર્ડિંગ ધ, ત્યાં અમારે ત્યાં એક સમસ્યા છે, રિગાર્ડિંગ ધ, પછી લખવાનું સમસ્યાનો વિષય દર્શાવવો. રિગાર્ડિંગ ધ બેડ કન્ડિશન ઓફ રોડ્સ, રિગાર્ડિંગ ધ નોટ વર્કિંગ ધ સ્ટ્રીટ લાઇટ, રિગાર્ડિંગ ધ ટ્રાફિક પ્રોબ્લેમ, રિગાર્ડિંગ ધ સ્ટ્રે કેટલ એટલે કે રખડતી ભટકતી ગાયો, રિગાર્ડિંગ ધ અનહાઇજેનિક કન્ડિશન ઇન અવર એરિયા. તો આ બધા વિષય છે અલગ અલગ પ્રકારના. I know, હું જાણું છું, that you are always eager to help into the matter, હું જાણું છું કે તમે હંમેશા ઈગર હો છો, ઉત્સુક હો છો, to help into the matter which has been put before your eyesight, તમારી નજર સામે જે વસ્તુ મૂકવામાં આવે તેના માટે તેને તેને એને એને સોલ્વ કરવા માટે તમે હંમેશા ઉત્સુક હો છો. આપણું આવું આપણે જે તે અધિકારીને કહી શકીએ. પછી સમસ્યાને દર્શાવતા 5-8 વાક્ય લખવાના. એટલે તમારે લખ્યું કે ભાઈ એમાં રસ્તા ખરાબ છે, તો ધ રોડ ઓફ ધ અવર એરિયા ઇઝ ટોટલી ડેમેજ્ડ, એન્ડ ધેર ઇઝ અ ટ્રાફિક પ્રોબ્લેમ બિકોઝ ઓફ ધ રોડ, વી હેવ ફેસ ધ ડસ્ટ એન્ડ વી હેવ ઓલ્સો ફેસ ધમ સમ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ રિગાર્ડિંગ ધ બેડ કન્ડિશન ઓફ રોડ. તમે એમાં બતાવી શકો ભાઈ કે
કોઈ વ્યક્તિ છે એ જતા હોય ને અચાનક ખાડામાં પડી જાય ને એક્સિડન્ટ થઈ ગયું છે, યસ્ટરડે વુમેન કોલેપ્સ ઇન ધ ડીક, એ કોઈ ખાડામાં પડી ગયા હતા, ઊંડો ખાડો પડી ગયો હોય તો મોટા, ખબર, ભૂવા પડી જતા હોય મોટા મોટા, તો એમાં એમાં તમે લખી શકો. અથવા કે ભાઈ વી હેવ સો મચ પ્રોબ્લેમ રિગાર્ડિંગ ધ ટ્રાફિક, ટ્રાફિકની ઘણી બધી સમસ્યાઓ છે, કારણ કે રસ્તો ટૂંકો થઈ ગયો છે, સારો રસ્તો ખરાબ થઈ ગયો હોય, એટલે શું થયું હોય એના કારણે જે લોકો જગ્યાએ સારી જગ્યા હોય લોકો ત્યાંથી જ ચાલતા હોય, જેના કારણે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. તો તમે આવા 4-5 થી 5 થી 7-8 વાક્ય લખી શકો તમે એને લખતા, તમારી સમસ્યાને દર્શાવતા હોય તેવા. પછી શું લખવાનું? આઈ હોપ ધેટ યુ વિલ લુક ઇન ટુ ધ મેટર વેરી સૂન. મને આશા છે કે તમે આ બાબતમાં વહેલી તકે કંઈક કરશો. ઇટ માઇટ બી અ સ્મોલ થિંગ ફોર યુ, તમારા માટે એ કદાચ નાની વસ્તુ હશે, બટ ઇટ ઇઝ ગિગાન્ટિક ફોર અસ, પણ અમારા માટે તો બહુ વિશાળ, ગિગાન્ટિક મતલબ બહુ મોટી સમસ્યા છે. આઈ હોપ યુ વિલ ઇમરજન્સી ઓફ ધીસ મેટર, હું આશા રાખું છું કે તમે આ બાબતની ઇમરજન્સી એટલે તાત્કાલિકતા વિશે તમે સમજી શકતા હશો. એન્ડ ફાઇન્ડ સમ ટાઈમ ફ્રોમ યોર બિઝી શિડ્યુલ, અને તમે થોડો સમય શોધી કાઢશો તમારા બિઝી શિડ્યુલમાંથી. Do your best to solve and do your best, અને તમે કરશો તમારો સૌથી સારામાં સારો પ્રયત્ન કરશો to solve, એટલે કે ઉકેલ લાવવા માટે this matter અથવા તો this problem, તમે આ મેટર કે આ સમસ્યાને ઉકેલવા સારામાં સારો પ્રયત્ન કરશો એવી હું આશા રાખું છું. પછી લખવાનું waiting for your early positive response, તમારા વહેલા પ્રત્યુત્તરની, હકારાત્મક પ્રત્યુત્તરની રાહ જોઉં છું. Thanking you. પછી લખવાનું અહીંયા yours faithfully, તમારું નામ, જે વ્યક્તિ ઈમેલ મોકલે તેનું નામ. પછી ત્રીજો ફોર્મ બનાવ્યો આપણે. જો હવે આ ફોર્મ કેવો છે, આ એવો છે, માનો કે તમને ઈમેલ એવો પૂછાય કે તમે કોઈ જગ્યાએથી માહિતી માંગો, રિક્વેસ્ટ મેલ. જો રિક્વેસ્ટ એટલે વિનંતીનો ભાવ, રિક્વેસ્ટ એન્ડ ઇન્ફોર્મેશન ગેટિંગ મેલ, તમે માહિતી મેળવો છો કોઈ પાસેથી. માનો કે મારે એડમિશન લેવું છે કોઈ સંસ્થામાં, આપણા ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસમાં, તો એમાં કેટલી જગ્યા છે, શું વિગત છે, કયા કયા કોર્સ ચાલે છે, એ વિગત જોઈએ છે કે ભાઈ ડોક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસની અંદર કેટલા કેટલા પ્રકારના કોર્સિસ ચાલે, તો એના માટે હું તેના જે પ્રિન્સિપલ હોય કે તેના જે ક્લાર્ક હોય કે એના જે કોઈ વ્યક્તિ અધિકારી છે એને હું ઈમેલ લખી શકું છું કંપનીને, સોરી એ સંસ્થાને. તો લખી શકીએ આપણે ઇટ ઇઝ સેડ અબાઉટ યુ, તમારા વિશે, જો તમે વ્યક્તિગત લખતા હોય તો આવું લખો, અથવા તમે કોઈ સંસ્થાને લગતા લખી શકો યોર, ઇટ ઇઝ સેડ અબાઉટ યોર ઇન્સ્ટિટ્યૂટ. અહીંયા તમે કોઈ પણ એક લખી શકો, મેં ઓબ્લી કર્યું, સમજાય ને તમને, એટલે મતલબ આ બંનેમાંથી કોઈ એક છે. It is said about you or your institute that you are very prompt, કે તમે ખૂબ પ્રોમ્પ્ટ, ત્વરિત છો. ત્વરિત, પ્રોમ્પ્ટ હોવું એટલે ત્વરિત હોવું. તમે ઉતાવળા છો, શું કરો, ટુ પુટ અટેન્શન ટુ વાટ ધ રિક્વેસ્ટ, તમે કોઈ વિનંતી તરફ ધ્યાન દેવા માટે, ધ્યાન આપવા માટે, બહુ ટૂંકમાં તમે ત્વરિતપણે કોઈ વિનંતી ઉપર ધ્યાન આપો છો, એવો હું મેં સાંભળ્યું તમારા વિશે. આપણે એને સારું સારું જ કહેવાનું છે, આપણે શું કામ એવું કહ્યું તમે સાંભળ્યું નથી મેં એવું. એન્ડ ઇન ગિવિંગ ઇન્ફોર્મેશન ઇફ નીડેડ, અને તમે ત્વરિત છો, પ્રોમ્પ્ટ છો, કેમાં, બીજી કેમાં, ઇન ગિવિંગ ઇન્ફોર્મેશન ઇફ નીડેડ, તમે માહિતી આપવામાં પણ કેવા છો, ત્વરિત છો, જો માહિતી માંગવામાં આવે ને માહિતીની જરૂર પડે તો. એટલે આપણે એના પહેલેથી જ વખાણ કરી નાખીએ, એટલે સામેવાળો વ્યક્તિ આપણને ઓલરેડી માહિતી મોકલશે. આઈ એમ રિક્વેસ્ટિંગ યુ, હું તમને રિક્વેસ્ટ કરું છું ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન, મને તમે માહિતી મોકલો અબાઉટ ઇમેલ, હું તમને રિક્વેસ્ટ કરું છું માહિતી મોકલવા માટે અબાઉટ. પછી શું લખવાનું, અબાઉટ ઇમેલના વિષયને દર્શાવતા તેમજ તેને અનુરૂપ 4-5 વાક્યો લખવા. એટલે તમે ઇમેલ કઈ બાબતે કરવા માંગ્યા તેને વિષયને દર્શાવતા તમારે 4-5 વાક્ય લખવાના છે. અબાઉટ આઈ એમ પ્રોવાઈડિંગ ઇન્ફોર્મેશન અબાઉટ લખવાનું, ધ ફાર્મસી કોર્સિસ ઇન યોર ઇન્સ્ટિટ્યૂટ, તમારી સંસ્થામાં ફાર્મસી કોર્સ કયા ચાલે છે એની વિગત મને મોકલો એવું હું ઈચ્છું છું. આઈ એમ રિક્વેસ્ટિંગ યુ ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન અબાઉટ મેનેજમેન્ટ કોર્સિસ ઇન યોર ઇન્સ્ટિટ્યૂટ, તમારી સંસ્થામાં કયા કયા મેનેજમેન્ટના કોર્સ ચાલે છે તમે એના વિશે માહિતી મોકલો. તો તમે અહીંયા કોઈ પણ માહિતી મેળવવા માંગતા હોય, તમે માનો કે આ ઇમેલ તમે કરી શકો, કોઈ માનો કે કોઈ ટૂરની કંપની છે, ટૂરિસ્ટ કંપની, મતલબ ટૂરિસ્ટ કંપની કેને કહેવાય કે ભાઈ જે ટૂરને ઓર્ગેનાઇઝ કરતી હોય, મતલબ તો તમે એની માહિતી મોકલી શકો, ભાઈ મારે ફરવા જવું છે શિરડીને અથવા તો બોમ્બે અથવા તો ગોવા, તો તમે રૂટ વિશેને, તેની બસ ક્યારે છે અથવા તો ક્યારે હું જઈશું, કયા સમયગાળામાં, તમારું ભાવ કેટલો છે, મતલબ તમારી પ્રાઇસ કેટલી છે પર પર્સન, તમે એનું મને બધું પત્રક મોકલો અથવા બધી માહિતી મોકલો. તો તમે કોઈ પણ પ્રકારની માહિતી ક્યાંયથી લેવા માંગતા હોવ તો તમે આ ફોર્મને ઉપયોગમાં લઈ શકો છો. પછી અહીંયા વિષયને દર્શાવતા તેને અનુરૂપ 4-5 વાક્ય તમારે લખવાના છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, આ મારા માટે ખૂબ જ મહત્વનું છે.
આઈ નો ધેટ, પછી આપણે સીધા એના કન્ક્લુઝનમાં આવી જવાનું. આઈ નો ધેટ, હું જાણું છું. યુ વિલ ઓલવેઝ બી રેડી, તમે હંમેશા તૈયાર હો છો ટુ સહાયતા કરવા માટે. ઇફ ધેર ઇઝ એની ઇન્કવાયરી, જો કોઈ પણ ઇન્કવાયરી આવે, તમે એ ઇન્કવાયરીમાં સહાયતા કરવા માટે હંમેશા રેડી તૈયાર હોવ છો, એવી એવું હું જાણું છું. આઈ હોપ ધેટ, હું આશા રાખું છું, યુ વિલ ગીવ મી ઇન્ફોર્મેશન એઝ અર્લી એઝ પોસિબલ. હું આશા રાખું છું કે તમે મને વહેલી તકે, એઝ અર્લી એઝ પોસિબલ, જેટલું વહેલું બને એટલી વહેલી મને માહિતી મોકલશો, જેના કારણે સો ધેટ ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર મી, જેથી એ મારા માટે કેવી બનશે, બેનિફિશિયલ એટલે કે મારા માટે તે લાભદાયક બની જશે. આઈ એમ ઈગરલી વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિસ્પોન્સ યુ. તો આ થઈ ગયા તમારા ત્રણ પ્રકારના ફર્મા સ્ટ્રક્ચર, મેં ત્રણ બનાવી નાખ્યા. હવે તમે આ આમાં લગભગ તમારો ઈમેલ આવી ગયો, સમજી લો. તમને કાં તો ઈમેલ પૂછાઈ શકે કેવો, ઓનલાઈન કમ્પ્લેન નો, તો એનો ફોર્મ બનાવી નાખ્યો છે મેં. હવે ઓનલાઈન પ્રોડક્ટ તમે ગમે પૂછે, પછી ભલે તમે મોબાઈલ ફોનનું પૂછે, કે પછી તમને લેપટોપનું પૂછે, કે ભાઈ તમે શૂઝનું પૂછે, બુક્સનું પૂછે, કોઈ પણ તમે બધામાં લાગુ પાડી શકો. એવી રીતે તમને પાછો ઈમેલ કોઈ પણ પૂછાય કેવો, કે ભાઈ તમે તમારા વિસ્તારને લગતી કોઈ સમસ્યાને વર્ણવો, તો તેમાં તમે આ આખો ફોર્મ યુઝ કરી શકો છો. સમસ્યા ગમે તે પૂછે, ખરાબ રસ્તાની પૂછે, અનહાઇજેનિક કન્ડિશન એટલે કે તમારું આસપાસનું ગંદકી થઈ ગઈ એની પૂછે, કોઈ પણ પ્રકારની સ્ટ્રીટ લાઇટ વિશેની હોય, રસ્તા ખરાબ થઈ ગયા છે, રખડતી ગાયો છે, વીજળી બરોબર આવતી નથી, પાણી નથી આવતું, કોઈ પણ પ્રકારની હોય કમ્પ્લેન તમે લખી શકો. અને આ થઈ ગયો કોઈ પણ પ્રકારની તમને ઇન્ફોર્મેશન તમે ક્યાંયથી મેળવવા માંગતા હોય તો એની રિક્વેસ્ટ માટેનો થઈ ગયો. તો આ ત્રણ પ્રકારના ફિલ્ડ એવા છે કે જેમાં તમને વધારે પડતો ઈમેલ પૂછાતો હોય છે. પણ આ સિવાય પણ સમજજો, આના સિવાય પણ તમને બેન તમારું વિડીયો બંધ કરજો, પાયલબેન ડવ પાયલબેન વિડીયો બંધ કરશે પ્લીઝ. આ સિવાય પણ તમને બીજા ઈમેલ પણ પૂછી શકે ખરા. કેવા બીજા ઈમેલ પૂછી શકે, હું તમને બતાવું છું હમણાં. મેં કેટલાક એક્ઝામ્પલ અહીંયા બનાવેલા છે, એક્ઝામ્પલ ઈમેલના. તમને ડોન્ટ વરી, હું તમને પીડીએફ ફાઇલ બધી તમારા ગ્રુપમાં સેન્ડ કરી દઈશ, અને તમારે તમારી બુક્સમાં પણ લખવાની છે. જો આના સિવાય પણ તમને, હા બેન હમણાં બતાવીશ, હમણાં બતાવશે, હમણાં દેખાશે. ઓકે, હવે દેખાય છે બેન? ઓકે ઓકે, જો જો કેટલાક સેમ્પલ છે ઈમેલ, ઈમેલના સેમ્પલ. આ તમારે તમારી બુક્સમાં તમે લખી શકો, અથવા તમે આની, બેન માઇક બંધ કરજો પ્લીઝ, માઇક બંધ કરી દેજો પાછું. આ તમે તમારી બુક્સમાં લખી શકો, અથવા તમે આની આની ઝેરોક્સ કાઢીને પણ પાસે રાખી શકો. ઓકે, આ પીડીએફ ફાઇલની. આમાં જો કેવા કેવા ઈમેલ છે, જો અહીંયા લખું, arun9@rediffmail.com એ કોને કરે છે, એમેઝિંગ કાર્ડ, એમેઝિંગ છે, અમેઝોન નથી, કાર્ડ gmail.com ને. ઓકે, ઝેડમેલ ને, રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન આવ્યો ને, મોબાઈલ ફોન વિશેની. તો આ એનો ઈમેલ છે. મેં બધા ઈમેલ લીધા, જે મોટાભાગની ચર્ચા કરીને બધા પ્રકારના ઈમેલ અહીંયા આવી ગયા છે. હવે તમને દેખાશે સરખું સ્ક્રીન. ઓકે ઓકે, જુઓ હવે હવે જુઓ આ બીજો ઈમેલ છે કેવો, રિસ્પોન્ડ ટુ ધ મેલ ડેટેડ એપ્રિલ. હવે આ આવો તમને ઈમેલ પૂછાય કે તમે માનો કે આ ભેગ અરુણભાઈએ પોતે કમ્પ્લેન કરી, કોને, જે તે કંપનીને. કઈ કંપનીને? અમેઝિંગ કાર્ટને. કેના વિશે? મોબાઈલ ફોન રિપ્લેસ કરવા માટે. પણ હવે એ ઈમેલ કર્યો તો એના એના પ્રત્યુત્તરમાં પાછી કંપની એને ઈમેલ કરે છે, સામે દેખાય, એને કંપની ઈમેલ કર્યો, રિસ્પોન્ડ ટુ યોર ઈમેલ ડેટેડ April 6, 2017. ઓકે, તો આવું આવી શકે. અને પછી આવો છે રિપ્લેસમેન્ટ ઓફ પેર ઓફ શૂઝ. તો તમે આ પણ ઓનલાઈન છે એક પ્રકારનો, તમે આમાંય પેલો ફોર્મ વાપરી શકો. જો આ તો બધા લખેલા છે તમે બરોબર, પણ આપણે આ બધા પ્રકારના ઓનલાઈનમાં પેલો જ ફોર્મો કામ કરવાનો. આમાં તમારે માત્ર વચ્ચેના થોડા ઘણા વાક્ય લેવાના જરૂર પડતા હોય તેટલા, બાકી આપણો બનાવેલો ફોર્મો છે એ તમને સેલો પડશે. જો આવા ઈમેલ હોઈ શકે છે, સિકિંગ ઇન્ફોર્મેશન ફોર એડમિશન, આવ્યો ને આપેલો ઇન્ફોર્મેશન માટે રિક્વેસ્ટવાળો ઈમેલ, મેં તમને સમજાવ્યો ફોર્મમાં. તે તો રિક્વેસ્ટ કરો, તમે ઇન્ફોર્મેશન માગો છો. કેના વિશે ઇન્ફોર્મેશન માગો છો? તો કે ભાઈ મેં 12મું પાસ કર્યું છે ને, હું એલિજિબલ છું કે નહીં એ એડમિશન માટે, એનો ક્રાઇટેરિયા માટે, અને તેને એલિજિબલ ક્રાઇટેરિયા માટે છે તો એના માટે પોતે એડમિશન લેવામાં કોઈ સંસ્થાની અંદર, તો સંસ્થામાં એડમિશન લેવા માટે પોતે એ સંસ્થામાં કયા કયા કોર્સ ચાલે એની માહિતી માંગે છે. પછી ઇન્વાઇટ રેટ્સ એન્ડ ટર્મ્સ ઓફ સપ્લાય. જો આ અલગ પ્રકારનો આવ્યો કે તમે કોઈ વ્યક્તિ પાસે રેટ્સ માંગો, મતલબ એવો ઈમેલ છે કે જેની અંદર તમે માનો કોઈ દુકાન ચલાવે છે, માનો કે આ વ્યક્તિ છે કનેરિયા સ્કૂલ છે,
કનેરિયા સ્કૂલની અંદર સમજી લો, અહીંયા આપણે ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય school@gmail.com. તો એ મનીષ સ્ટોર પાસે, આ સ્ટેશનરી સ્ટોર છે, તમે એની પાસે જો એમ ઈમેલ આવો છે કે ભાઈ આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ છે એ રાજકોટમાંથી પોતે શું કરે છે, તો કે પોતે મનીષ એટ ધ રેટ સ્ટેશનરી આ સ્ટોર પાસે પોતે રેટ્સ એન્ડ ટર્મ્સ ઓફ સપ્લાય એના વિશે પોતે ઈમેલ લખે છે. હવે કઈ ડિમાન્ડ કરે પોતે, શું શું શેના રેટ્સ મંગાવે છે, તો કે ભાઈ એને ખરીદી કરવાની છે સ્કૂલને, સ્કૂલને કેટલાક કાગળિયા ખરીદી કરવાના હોય છે, કેટલાક માનો કે સ્કૂલ પોતાના બાળકો માટે પેન્સિલ કે પછી કોઈ પ્રકારના પેપર મંગાવવા માંગતી હોય, કોઈ કમ્પ્યુટર લગતા પેપર મંગાવવા માંગતી હોય, અથવા તો પ્રિન્ટિંગ પેપર મંગાવવા માંગતી હોય, આવી રીતે કોઈ કંપની છે, કોઈ સ્કૂલ છે, પોતે એના સ્કૂલની અંદર લેપટોપ ખરીદી કરવા માંગે છે કે પછી ડેસ્કટોપ ખરીદી કરવા માંગે છે, તો એના માટે પણ પોતે ડેસ્કટોપ માટે અલગ અલગ કંપનીની, જેમ કે ભાઈ પેલી આપણે HP કંપની છે, અથવા તો માની લો કદાચ કે બીજી કોઈ કંપની છે, લેનોવો કંપની છે, તો અલગ અલગ બ્રાન્ડ છે એની પાસે કંપની પાસે ભાવપત્રક મંગાવતી હોય, તો આવા ઈમેલ પણ આવી શકે છે. પછી અહીંયા લખ્યું જુઓ, આ તમને કેટલાક છે ને એ કેવા છે, તો કે ભાઈ એ ઇન્ફોર્મલ છે. જો આ જુઓ અહીંયા ઈમેલ એડ્રેસ કંઈક આનો વિસેન્ટ લખેલો, તો થોડું મેં ધ્યાન રાખજો, આ જૂની ફાઇલ છે એટલે છે ને આમાં બધું લખેલું નથી હોતું, પણ તમને કેટલું સમજાવી દઉં. જો આ તમારે આ પ્રમાણે નહીં લખવાનું, લખવાનું છે આપણે સમજાવ્યું એ પ્રમાણે, આની પેટર્ન જૂની છે. હવે આ શું છે, તો કે ડ્રાફ્ટ એન ઇમેલ ઇન 100 words ફોર યોર ફ્રેન્ડ રેસિડિંગ ઇન અમેરિકા, તમારો મિત્ર અમેરિકામાં રહે છે એને તમે એક ઇમેલ ડ્રાફ્ટ કરો, અકાઉન્ટ ઓફ દિવાળી ફેસ્ટિવલ બીઈંગ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા, ભારતમાં દિવાળી ફેસ્ટિવલ કેવી રીતે ઉજવવામાં આવે છે તેની માહિતી આપતો તમે તમારા મિત્રને એક ઇમેલ લખો. તો આ ઇન્ફોર્મલ થયો. તો આમાં ગૌતમ નામનો લખે છે, કોને, ટોમ સોયરને. અવાજ નથી આવતો બેન, હવે આવે છે અવાજ? મારું માઇક તો ચાલુ છે. આવે છે બેન અવાજ? ઓકે ઓકે ઓકે, તો ટોમ સોયર ને ઈમેલ લખે છે. ઓકે ઓકે, તમારું માઇક બંધ કરજો, તમારું માઇક બંધ કરજો. તો ટોમ સોયર ને ઈમેલ લખે છે. આવે છે અવાજ? ઓકે ઓકે, હા હા. તો ટોમ સોયર ને દિવાળી સેલિબ્રેશન કેવી રીતે કરવામાં આવે એનો ઈમેલ લખે છે. તો આ એક કેવો ઈમેલ છે, તો કે આ ઇન્ફોર્મલ, તમે વ્યક્તિગત લખો તો આનો કોઈ ફોર્મ ન હોય, આ તમારે જાતે લખવો પડે. પછી આ જો રિપ્લેસમેન્ટ ફોનનો પાછો ઈમેલ આપ્યો અહીંયા દેખાય, આ બધા ઈમેલ આપ્યા છે, મોટા ભાગના જે ઈમેલ છે ને કવર થઈ ગયા છે આમાં. પછી અહીંયા છે કોઈ વ્યક્તિ, જો યોર યંગર બ્રધર ઇઝ વેરી ગુડ એટ સ્ટડીઝ, એ અભ્યાસમાં ખૂબ સારો છે, બટ કીપ ઇન પુઅર હેલ્થ, પણ એની તબિયત ખરાબ છે. તો ડ્રાફ્ટ એન ઇમેલ અબાઉટ 100 words ગિવિંગ હિમ એડવાઇઝ ધેટ હી શુડ મેન્ટેન ગુડ હેલ્થ ઇન એટ એની કોસ્ટ, એ સારું સ્વાસ્થ્ય મેળવી શકે એનો ઇમેલ લખે. તો તમારે આમાં તમારા ભાઈને કે બેનને આવો ઇમેલ પણ લખવાનું તમારે આવી શકે. તો તમારે અહીં સારું સ્વાસ્થ્ય કેમ જળવાય, સારું ખાતું રહેવાનું ભાઈ, બુક્સ વાંચવાની, રેસ્ટ કરવાનો, વાંચવાનું વધારે પડતું નહીં, સ્ટ્રેસ નહીં લેવાનું, તમે આવું બધું લખી શકો છો. ઓકે, પછી લખો છે રિપ્લેસમેન્ટ ઓફ પેર ઓફ શૂઝ, આ પણ સમજાવ્યું છે, આગળ આવી ગયો. ઇન્વાઇટ્સ રેટ્સ એન્ડ ટર્મ્સ એન્ડ સપ્લાય, આ પણ આવી ગયો આગળ. પછી સીકિંગ ઇન્ફોર્મેશન ઓફ એડમિશન, આ પણ આવી ગયો છે. હા, કેન્સલેશન ઓર્ડર, તમે કોઈ ઓર્ડર મંગાવ્યો છે ને તમે ઓર્ડર કેન્સલ કરવા માંગતા હોય તો ફરી એનો કેવો, તમે ઓર્ડર મૂક્યો આની પાસે, માનો કે તમે ઓર્ડર જો આ છે ને, આ એનો છે, તમે ઓર્ડર મૂક્યો હતો આની પાસે કે ભાઈ અમને એટલી એટલી વસ્તુ આપી દો, પણ છતાંય શું થાય છે કે એમાં એવું થાય છે કે એ તમને ટાઈમસર આપી શકતા નહીં, નથી આપી શકતા, એટલે શું થાય છે, તો કે તમે એનો ઓર્ડરને કેવો ગણો છો, કેન્સલ ગણો છો. તો એ કેન્સલ કરવાનો ઓર્ડર પણ આવી શકે, એનો ઈમેલ આવી શકે. આ આ ટુકડો છે ને એ અહીંયા જોઈન થાય, દેખાય, યાદ રાખજો 17 પછી અહીંયા 18 અહીંથી જોવાનું સામે. ઓકે, પછી રિક્વેસ્ટિંગ તો ગ્રાન્ટ એજ્યુકેશન લોન, તમે આ બેંકમાં કરી શકો. જો બેંકનો આ સરસ સેવો છે, આવો તમને પૂછી શકે તમે બેંકમાં શું કરો, એજ્યુકેશન લોન મેળવવા માટે તમે ઈમેલ કરો, તો આવું પણ તમને પૂછી શકે ખરા બોર્ડની અંદર. પછી અહીંયા છે તમારા નામમાં કોઈ મિસસ્પેલ્ડ થઈ ગયું, સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ, તો એનું તમે એને ઈમેલ લખી શકો છો કોઈ પ્રકારનો. તમારું તમે પાન કાર્ડ કાઢ્યું ને પાન કાર્ડની અંદર તમારી નામની અંદર ભૂલ આવે છે, તો તમે એનો ઈમેલ પણ લખી શકો, તમને એવું પૂછી શકે. તો આ બધા પ્રકારની કમ્પ્લેન નથી, પણ એ એક પ્રકારના રિક્વેસ્ટ મેલ છે. રિક્વેસ્ટ ટુ ટ્રાન્સફર કુકિંગ ગેસ કનેક્શન, તમે તમારું ગેસનું કનેક્શનનું એડ્રેસ છે ટ્રાન્સફર કરવા માગો છો, તમે એવો ઈમેલ લખી શકો. તમે પોસ્ટમેનને ઈમેલ લખો કે ભાઈ મારું ટપાલ મારા નવા એડ્રેસ પર આપજો, તો એવો ટ્રાન્સફર કરવા માગો છો, એવો પણ ઈમેલ આવે. એટલે જે પ્રકારે આપણે લેટર આવતા લખવાના, એ જ પ્રકારે ઈમેલ લખવાના આવે છે. હવે હવે બોર્ડની અંદર લેટર નીકળી ગયા અને ઈમેલ આવી ગયા છે. ઓકે, તો આવા પ્રકારનું બધું હોઈ શકે છે. આ ભાઈ જુઓ, અબાઉટ ધ નોન ફંક્શનિંગ કમ્પ્યુટર, તમે કમ્પ્યુટર મંગાવ્યું ને કમ્પ્યુટર કામ નથી કરતું, તમે એનો કમ્પ્લેન કરી શકો છો. એમાં પેલો કમ્પ્લેન વાળો આવી શકે આપણો. ઓકે, એ કમ્પ્લેન બે પ્રકારની હોઈ શકે, એક ઓનલાઈન મંગાવ્યું હોય તો એના માટે પણ હોઈ શકે અને પેલી પણ હોઈ શકે. પછી કમ્પ્લેન અબાઉટ ધ વોચ વિચ ડઝ નોટ કીપ ગુડ ટાઈમ, તમે વોચ મંગાવી છે તો આ તમે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ કરી શકો, કોઈ દુકાનદારને પણ કરી શકો સામેથી પોતે. ઓકે, એમાં ફોર્મો લાગુ પડી શકે. આ જો અહીંયા જો લખ્યું સીસી એન્ડ બીસીસી, તમે સીસી એટલે જે શાહને પણ ઈમેલ કર્યો છે, બીસીસી એટલે પરાગને પણ તમે કર્યો છે, તો આ બંને શું બતાવે, સીસી બીસીસી.
અને આ જ ઈમેલ આ વ્યક્તિને મોકલો છે અને ભેગો આ વ્યક્તિને મોકલો છે જે બીજા કોઈને દેખાશે નહીં. પછી તમે અટેચમેન્ટ કર્યું છે એમાં, કોપી ઓફ અ કેસ મેમો. તમે કેસ મેમો લીધો હોય એનો બિલ હોય તો બિલનું તમે શું કર્યું છે એને એનું ભેગું અટેચ કર્યું. તમે કહી શકો મારી પાસે પ્રૂફ છે, તમારું બિલ છે જો આ દુકાનનું મારી પાસે, તો આવું બધું તમે લખી શકો. ઓકે, પછી છે જો કમ્પ્લેન અબાઉટ ધ બુક વિચ સર્ટન પેજીસ આર મિસસ્પેલ્ડ. એના કેટલાક પેજ કેવા થઈ ગયા છે મિસસ્પેલ્ડ, એટલે કેટલાક સોરી મિસિંગ છે, એમાં કેટલાક પેજ છપાયેલ નથી. તમે એનો એનો કોઈ કમ્પ્લેન કરી શકો દુકાનદારને, અથવા તો ઓનલાઈન કરી શકો. કમ્પ્લેન અબાઉટ ધ અનક્લિનિંગ કન્ડિશન. જો આ સૌથી મહત્વનું મેં સમજાવ્યું ને તમને, જો અનક્લીન કન્ડિશન તમારા વિસ્તારમાં, તો આ કોને કર્યો? ચેરમેન, એમ યુ એન જે, એટલે સન. તો તમે એને ઈમેલ કરો છો. આ જો અહીં લખ્યું છે હેલ્થ ઓફિસરને, જો અક્ષય મજુમદાર રાઇટ્સ એન ઈમેલ ટુ ધ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ઓફ હિઝ ટાઉન કમ્પ્લેનિંગ અબાઉટ ધ અનક્લીન કન્ડિશન ઓફ હિઝ સ્ટ્રીટ. એના વિસ્તારમાં એની સ્ટ્રીટ છે એમાં અનક્લીન કન્ડિશન છે, એના માટે પોતે ઈમેલ કરે છે. પ્લીઝ એન ઈમેલ ટુ ઓન બિહાફ ઓફ હિમ 100 વર્ડ્સ. તમારે 100 શબ્દોમાં ઈમેલ લખવાનો છે. ઓકે, તો આવા બધા પ્રકારના મોટાભાગના ઈમેલ આ પીડીએફ ફાઇલમાં આવી જાય છે. અહીંયા આ પીડીએફ પણ પૂરી થઈ ગઈ. આઈ હોપ તમને મજા આવી હશે. અને આ આ પ્રકારના ઈમેલ તમને પૂછી શકાય બોર્ડની અંદર. એટલે એવું નથી કે કોઈ એક જ પ્રકારનો ઈમેલ પૂછાય. ઓકે, તમને કોઈ પણ પ્રકારનો ઈમેલ પૂછી શકે ખરા, તો તમને મત મુજબ કેવી રીતે લખવા તે. અને મને આનંદ થયો, ઘણા બધા બહેનો જોડાણા હતા એની અંદર આપણા ટીમ્સની અંદર. તો ઈમેલ છે ને એ તમારા માટે સૌથી મહત્વનો. તમારે આ બધી વસ્તુ તમારી બુક્સમાં લખી લેવાની છે, અથવા તો તમે એની પ્રિન્ટ કરાવી શકો છો, તમે એનું ઝેરોક્સ કાઢી શકો. હું તમને પીપીટી ફાઇલ અને સાથે એની પીડીએફ ફાઇલ પણ તમને મોકલી આપીશ. પણ તમે એને કાળજીપૂર્વક તમારી લેખનની બુકમાં, જો યાદ રાખો, તમે ગ્રામરની બુકમાં પણ લખી શકો છો અને લેખનની અલગ બુક્સ પણ બનાવી શકો છો. ઓકે, તો મજા આવી તમને બધાને? તમારી એકમ કસોટી હમણાં જ આવશે 25 તારીખે અને બધાએ એકમ કસોટી ભરવી કમ્પલસરી છે. ઓકે, હવે તમારા વિડીયો ચાલુ કરી શકો, વાંધો નહીં. સાંભળી રહ્યા અને સમજી રહ્યા એટલે આનંદ થયો. અને ફરી પાછા આપણે નેક્સ્ટ આવી રીતે જ પાછા રિપોર્ટ રાઇટિંગ વિશે અથવા તો એસે વિશે સમથિંગ વિશે આપણે સમજશું નેક્સ્ટ પાછું, આપણું જયારે પણ પાછું હશે પ્રેઝન્ટેશન ત્યારે. ઓકે, દર મંગળવારે આપણો 8:30 વાગે લેક્ચર હશે, એટલે તમારે દર મંગળવારને ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો અહીંયા આપણે આપણા આ પ્રેઝન્ટેશનને પૂરું કરીએ. આવજો.